नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयरियाणम्, नमो वच्छायाणम्, नमो लोये सर्वसाहु, हे सोपनिचन मुक्कारो सर्वपापणासनो, मंगला नंच सर्वेसिं परमं हवै मंगलम्। मंगलाचरण में ध्वनि में जे एक नवकार अपने गणीए छी, 1993 ना स्वाध्याय दरमियान बे वस्तु नो अपने संकल्प करे छे, एक नवकार ध्वनि में अने एक नवकार चक्रो। ध्वनि में जे नवकार अपने एमां ध्वनि पाछळ जवानो छे, नमो ઉપર 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 ઉપર, તમે ચેતનાને જેટલી ઉપર લઈ જઈ શકો એટલી લઈ જવાનો પ્રયત્ન કરો। સ્થિતિ આપણી જે હોવી જોઈએ ને, હું કઈ રીતે એનું વર્ણન કરું, વર્ડલેસ કન્ડિશન, ચેતનાની કોન્શિયસનેસની એ અવસ્થા, બિલકુલ અંદર કોઈ વિકલ્પ ન હોય, તમે ધ્વનિ સાંભળો છો, નમો, કોઈ બીજો વિકલ્પ ન હોય મગજમાં, તમે કોઈ વિચાર બીજો આવે તમે આવવા નહીં દો, તમે આવે વિચાર એફર્ટ, તમે એને કહો કે પ્લીઝ, નાનું છોકરું તોફાન કરતું હોય ને તમે ફોનમાં લોંગ ડિસ્ટન્સ વાત કરતા હોય ને તમે એને કહો ને કે બાબા પ્લીઝ કે થઈ જાય, તમે મનને એ રીતે કહેવા પ્રયત્ન કરો। શરૂઆતમાં આ પ્રયત્ન કરવો પડશે, એક સહજ સ્થિતિ જયારે આવી જશે ને ત્યારે જુદું બનશે, જુદું બનશે। કોઈ ઘણી મહત્વની વાત હોય તો એ છે, આમાં એફર્ટ આપણે પોતે કરવાનો છે, આપણો પોતાનો વ્યક્તિગત પ્રયત્ન। એ પ્રયત્ન કરતા પણ જેટલી આપણી ધગત એન્થુઝિયઝમ, આ માર્ગમાં આપણે જવું છે, નક્કી જવું છે, જેટલો આપનો ઉત્સાહ જેટલો અધિક હશે, કઈ તમને આમ હું તમને આજે આખી વાત કરું છું, હું તમને જે કહેવા, 6 મહિનામાં તમને કઈ અનુભવ થશે, તમને અનુભવ થશે। ભૃગીનું હોઉં છું અને સાગર કિનારે જયારે ફરવા જઉં છું ને, ડીપ બ્રીથિંગ કરતો હોઉં છું, મહાવીર ક્ષેત્ર માંથી સિમંદર સ્વામીનું રેડિયેશન હું સ્વીકારું છું મારી અંદર, હું બ્રુકલિનના સાગરની હવા નથી લેતો, ના 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 ના, મરીન ડ્રાઈવના સાગરની હું હવા નથી લેતો, મરીન ડ્રાઈવ ઉપર અલસભામાં 5મે માળે હું રહું છું, તમે તમે પધારો મારે ત્યાં, તમે સ્ટીમરમાં બેઠા હો તમને સામે દરિયો દેખાય, તમને ફૂટપાથ નહીં દેખાય, તમે મારી અટારીમાં હશો એ વખત તમને સામે દરિયો દેખાય છે, અને એ વખતે હું ડીપ બ્રીધિંગ જે કરું છું, હું સિમંદર સ્વામીનું રેડિયેશન લઉં છું, તમે ઓક્સિજન લો છો ને ઓઝોન લો છો વિચાર નહીં કરતા, તમે સિમંદર સ્વામીનું રેડિયેશન લો છો, કોઈ બીજા પ્લેનેટ ઉપર સિમંદર સ્વામી અત્યારે વિચરી રહ્યા છે, વિથ ધીસ બોડી, આ પરમાણુઓ છે, હું તમારો સ્પર્શ કરું ને તમને જેમ ફીલ થાય છે ને, આપણે જયારે મળીએ છીએ ને હું હાથ મેળવું છું, સિમંદર સ્વામી તમને ફીલ થશે, હું તમને
ખાતરે કહું છું, તમે તમે ભાવ્ય કરજો. તમે ભાવ, તમે કહેશો અરે 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 ગરમી કેટલી છે, તમે કહેશો થોડી ઠંડ, પણ હવે બરાબર આવતી નથી. એમ જ છે, એમ જ છે. તમે એ વખતે વિચાર કરશો સંધ્યા કાળે શાકભાજીના ભાવ કેટલા મોંઘા થઈ ગયા ને કેરી, એમ જ છે. તમે જો એ બધું કાઢી શકો, તમે બધાને બહાર ચંપલ મૂક્યા છે એના ઉપર જો મૂકી શકો, તમારા ઘરની અંદર પણ તમે ચંપલ મૂકવાની, દરેક ઘરમાં એક જગ્યા હોય છે, બાથરૂમની જેમ જગ્યા હોય છે, બધું એના ઉપર મૂકવું જોઈએ. મારા ઘણા મિત્રો બજારની ઉપાધિ ઘેર લઈને આવતા હોય છું, એમને કહું છું ઘરમાં દાખલ થાવ, હા તો બૂટ પહેરીને ઘરમાં જાઉં છું. ના ના ખેડભાઈ, બહાર કાઢીએ, બધો બહાર કાઢીએ, એને તમે બધું એના ઉપર મૂકો. હું અને તમે પરમાત્મા ઉપર ના મૂકી શકી, પણ ચંપલ ઉપર ના મૂકી શકીએ. હે બીજે જયારે ચંપલ પહેરો ત્યારે મેં તો ભાઈ ડ્રાફ્ટ નથી સીકરાયો, તમે બેંકના ક્લાર્કને પૂછ્યું 42,000 હજી તમારા ખાતામાં અરે નથી આવ્યો, તો એમાં તમે 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 બબડાટ કરો તો 42,000 નહીં આવે. તત્વજ્ઞાન જો તમે સમજ્યા તો અધિક બબડાટ કરો, અધિક મુશ્કેલી ઊભી થશે. અમે અત્યાર સુધી સમગ્ર જીવનમાં એ રીતે મુશ્કેલી ઊભી કરી છે, અમે મુશ્કેલી સોલ્વ કરી નથી, એનો ઉકેલ અમે કર્યો નથી, નથી કર્યો. એના ઉકેલનો માર્ગ એક જ છે, એના ઉકેલનો માર્ગ એક જ છે. અને પહેલું પગથિયું એ છે, તમે એને બાજુ પર મૂકો, ભગવાન ઉપર મૂકો, એમ નથી કહેતો. એ તો ત્રીજું પગથિયું છે, જ્યારે તમે ભગવાન પર મૂકી શકો. યુ કેન ટ્રસ્ટ હિમ વેન યુ કેન ટોક વિથ હિમ. હું તમને આગળ શું કહું, પછી દેરાસરમાં મૂર્તિની જરૂર નથી, બધી જગ્યાએ મૂર્તિ છે, ભગવાન ક્યાં નથી, ક્યાં નથી. આપણે જ્યાં છીએ આપણી નજર નજર સમક્ષ, આપણા અંતર છે. તમને કોઈ બહુ પ્રિય હોય તમારી નજર સામે છે કે નથી, હું તમને પૂછું છું, હું તમને પૂછું છું. આ હ્યુમન એબિલિટી, આ હ્યુમન, આ આ માનવીને આપવામાં આવેલી એક પરમ શક્તિ છે વિચારની અને ભાવની. માફ કરજો, અમે એનો યુઝ નથી કર્યો, અમે એનો મિસયુઝ કર્યો છે. હું વૈજ્ઞાનિક વાત કરું છું, મારા ઘરની કોઈ વાત કરતો નથી. આપણો 5મો અધ્યાય છે, પહેલા પરીક્ષણ અહીંયા કર્યા ત્યારે મેં તમને કહ્યું હતું મારા ઘરની એક વાત નહીં કહું. આ જગ્યા પર જયારે બેસી ત્યારે ભગવાને કીધેલી વાત કહી, વિજ્ઞાનની વાત કહી. કિરણભાઈ આમ કહે છે એમ નહીં, આઈન્સ્ટાઈને આમ કીધું છે, કાર્લ ગુસ્ટાવ યુંગ આ કહે છે, વર્ધમાન સ્વામીએ સમગ્ર સરળમાં આ કીધું. મારી વાત મને કરવી નથી, મારા ગુરુએ મારી પાસે પ્રતિજ્ઞા લેવડે, જ્યાંથી લેક્ચરની એમને મને આગ્રહ કર્યો, પરવાનગીની આગ્રહ કર્યો કે તે લીધું છે, પચશે નહીં, તમે આપો નહીં ત્યાં સુધી પચે નહીં, તમારે વિનિયોગ કરવો છે, ધન પણ પચે નહીં. 10 રૂપિયા મારા હાથમાં આવે હું કમાઈ લાવું ને, 1 રૂપિયો આપું નહીં ત્યાં સુધી. 1/10 એ તો મિનિમમ કે 1/10 આપું. હું એવી વ્યક્તિઓના પરિચયમાં છું, 10 કમાઈ લો 10 આપી દીધા એમને. અરે કિરણભાઈ હું તો કાલ કમાઈ લીધા, અને આ ક્યાંથી આવે, આ કરશે શું. હા ભાઈ બિચારી 5 બચ્ચાને લઈને ફૂટપાથ પર સૂતી છે, શું કરશે. હું એની સામે જોઈ રહ્યો છું. આ વાત માત્ર ધન માટે નથી, બધા માટે છે. બહારની જે કોઈ ચિત્ત જ્ઞાન પણ બહારની ચિત્તા જ્ઞાન, આ વિગતોનું જ્ઞાન છે. જ્ઞાન આત્માનો જ્ઞાન ગુણ બિલકુલ ભિન્ન છે. આ વિગતો છે, જ્ઞાન ગુણ છે. આ વિગતો છે, માત્ર વિગતો છે. These are factual things. અલગ વાતો છે. એક વાર જો આ વાત સમજાઈ જાય આપણને, ભગવાન ઉપર તો હું ને તમે કદાચ ન મૂકી છે, એ ત્રીજો પગથિયો છે. એટલે ભગવાનને આપણે ઓળખતા નથી ને, આપણે એને ઓળખતા નથી. આપણે એને ઓળખ, ટ્રાવેલર ચેક પર મને જેટલો વિશ્વાસ છે એટલો ભગવાન ઉપર નથી.
કારણ કે પરિચય થવો જોઈએ ને, એનો પરિચય થવો જોઈએ. પરિચય થશે તમે બદલાઈ જશો, તમે બિલકુલ બદલાય, તમે આના હશો. માફ કરજો, મેં તમને ગઈકાલે જે કહ્યું હતું ફરી રિપીટ કરું છું. તમારે સંકલ્પ કરવો પડશે, મને ટોટલી ચેન્જ થઈ જવું છે, ટોટલ કરવો પડશે. તમે નહીં કરી શકો, સાંભળો તો બસ, આ માત્ર સાંભળો. તમે અહીંયા કોઈ મનાઈ નથી કે તમે આમ હોય તો જ આવજો, નહીં તો નહીં આવતા. તમને જો બદલાવવું હોય તો તમને સંકલ્પ કરવો પડશે, મને બદલાવવું છે. તમને નહીં, તમને બદલાવવું નથી, મને આ જ ગમે છે, મને ચીતરા ફાડવા ગમે છે, મને મારી કંગાલી જ ગમે. ઘણા માણસોને બીમાર રહેવું ગમે, કેમ અરે આ જુઓ ને સાલું, હમણાં હમણાં શનિની પનોતી ચાલે છે. હા, હમણાં હમણાં તો તબિયત જરા કે સારી રહેતી નથી, નહીં રહે. ઉપરથી કોસ્મોસ આશીર્વાદ આપે છે. મેં તમને કહ્યું ને, હું જયારે 8 વર્ષનો હતો ત્યારે એક માજી વૃદ્ધ માજી મને કહેતા હતા કે બેટા ઉપર જાજરિયો દેવ, તથાસ્તુ 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 કરતો જોઈએ. તમે જે મનમાં વિચાર કરો પરીક્ષા આપે, ખાલી આપણું આ વખત પાસ થાય લાગતું નથી, તથાસ્તુ તથાસ્તુ. તું વિચાર કરજો, સમજવાની વાત હું તમને કહું છું. સંકલ્પ મારે અને તમારે કરવો, અને આ સંકલ્પ આ જિંદગી માટેનો નથી, માત્ર આ જિંદગી માટેનો. આ માત્ર આ જિંદગી માટેનો કે $10 મિલિયન આપણે એકઠા કરી લઈએ, પછી સુખ શાંતિથી ભારતમાં જઈને રહીશું. હવે તો તમે પૈસા લઈ જવાની પણ છૂટ થઈ છે, કે વાંધો નથી, પછી આરામ. ના ના ના, આ જિંદગી આવતી એની પછી નહીં. ડોલરની વેલ્યુ આખી રહેશે કે નહીં, રૂપિયાની વેલ્યુ રહેશે કે નહીં, આપણે જાણતા નથી. મને તમે જાણતા નથી. ભગવાને કીધેલી આ વાત, આ એક્સચેન્જ રહેવાનું છે. ગમે ત્યાં જાઓ, મહાવીર ક્ષેત્રમાં જાઓ, અરે યુગલિયાના ક્ષેત્રમાં જાઓ, તમે ઉત્તર ધ્રુવ જાઓ કે દક્ષિણ ધ્રુવ જાઓ, સાઇબેરિયામાં જાઓ, જંગલમાં મોકલી દેવામાં આવે, તમારી આ મૂડી તમારી અંદરની મૂડી છે, તમારી વિચારની મૂડી છે, તમારી ભાવની મૂડી છે, તમે તમારા આત્મામાં એને કોતરેલી છે. તમે કોતરજો. હું તમને એ કહું છું ને, આજે સંકલ્પ કરશો ને 6 મહિને કઈ બનશે, કઈ આપણે કઈ બનાવવું છે, મારે એને તમારે કઈ બનાવવું છે. હું તમને આજે વાત કહું છું, અહીંયાથી કહું છું, મારા અનુભવની વાત કહું છું, જે મને ગુરુ મહારાજ પાસેથી, મહાત્માઓ પાસેથી મને મળી છે, અને મેં એને ટેપ કરી છે. આ ચોપડીમાં વાંચેલી નથી, આ ક્યાંય લખેલી નથી. ના 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 ના, અને એટલે હું તમને કહું છું, એ ચેપી છે. તમે સાંભળો ને તમને અસર ના થાય, વાત મારો છે, મારામાં અનુભવનું બળ નથી, તમને અસર નહીં થાય. અરે તમને અસર થયા વગર રહે દે, સાંભળો એટલા પૂરતું તમને અવશ્ય અસર થાય. બહાર જઈને તમે કહો, હવે ખસી ગયું છે કિરણભાઈનું, મને 75 વટાવે ને પછી એનું થોડું ચટકેલું હોય, એનું ખસ્યું છે, કઈ પ્રેક્ટિકલ વાત નથી. એમ લાગે તમે બહાર ગયા પછી, તમે અહીં સાંભળો ને તમને એમ લાગે મારી ખામી છે. તો તમે એક એવી કન્ડિશનમાં આવો, ધોની માનવ કરા છે નમો, તમે આ તમારા સ્વરની પાછળ તમે જાઓ છો. તમે કોઈ વાર તમારા શબ્દની પાછળ તો જાઓ, તમારા શબ્દની પાછળ જો તમે જશો ને, કોઈ વાર તમે તમારા સ્વરૂપની પાછળ જઈ શકશો. કારણ કે આ શબ્દ તમારો છે. મેં તમને કહ્યું એમ, ચેતનાની ચૈતન્યની વર્ડલેસ કન્ડિશન શબ્દ નથી. બાકી મોટે ભાગે તો અંદર શબ્દો ચાલતા જ હોય છે. તમે બીજા 100 વર્ષ જવા દો, એવું મશીન શોધાશે ને કે જે અહીંયા લગાડ્યું હશે ને, તો તમે જેટલા વિચારો કર્યા એ નોંધાઈ જશે અંદર, અને તમને ખબર હશે કે બધા ચીથરા ફાડવાના વિચારો કર્યા જ આપે. કઈ કર્યા નથી. મારા વિચારો ને મારા ભાવોથી જો મારું જીવન બનતું હોય, અને બને છે, આપણું જીવન જે બન્યું છે આપણા પોતાના વિચારો ને ભાવોથી બન્યું છે, પછી આવું ને આવું કંગાલ જીવન રહેવાનું છે. ચક્રવર્તી થી અધિક ક્ષમતા
આપણને આપી અને અહીંયા મોકલવામાં આવે છે. એવરીવન માનવ માતાની કુખે બાળક જન્મે છે અને 5 ઇન્દ્રિય અને 7 ચક્રો લઈને એને મોકલવામાં આવે છે. આપણે એનો સદુપયોગ કર્યો નથી. મને અફસોસ છે, એનો સદુપયોગ કરવાનો પણ વિચાર કર્યો નથી. આપણે ખબર પણ નથી શું અદભુત સાધનો આપણને મળ્યા છે. આપણે બહાર જોઈએ છીએ, આપણે દર વખતે બહાર જોઈએ છીએ. સમજાય? મારી મારુતિ ગાડીમાં હું બેઠો હું ને તો મને ભાઈની ક્રિસ્લર યાદ આવી. આપણે મારુતિ કઈ નથી, આપણી પાસે જે છે સદાય લાગ્યું છે, કઈ નથી. સામેલા કિનારે સુખ લાગ્યું છે, જુએ પાડોશી ને ત્યાં જુઓ. સદાય આપણે આ વિચાર કર્યો છે તો આપણે બદલાવું છે, આપણે ચેન્જ થવું છે. આપણે મળીએ છીએ એ માટે મળીએ છીએ, નાની તો મળવાનો કોઈ કોઈ અર્થ નથી. મારો અહીંયા આવવાનો પણ ભારતથી કોઈ અર્થ નથી, અને કદાચ હું તો આવું હા, પણ તમારો અહીં સુધી આવવાનો કોઈ અર્થ નથી. ડોન્ટ કમ. તમે તમારામાં પરિવર્તન લાવવા માંગતા હો તો જ આ વાતો સાંભળવી કામ નહીં. પરિવર્તન અવશ્ય આવે છે, હું તમને ખાતરીથી કહું છું. તમે એક વખત 6 મહિના એ વાતને વળગી રહો, બીજું કઈ કરવાનું નથી. આમાં 6 મહિના સુધી અંદર ઝાડુ કાઢવાનું નથી, કોઈ મહેનત કરવાની, પરિશ્રમ કરવાનો નથી. તમે જે 2-3-4 સંકલ્પ કરો મને બદલાવું છે, હું કઈ રીતે બદલાઈ શકું? હું તમને દર વખતે દરરોજે સામાયિક કરવાનું, કદાચ અઠવાડિયે સામાયિક કરવાનું પણ કહેતો નથી. 15 મિનિટ તમે તમને આપો, તમે તમને આપો, તમે તમે બીજો બધો વિચાર તમે ત્યાં મૂકો. તમારે ચંપલ ચંપલ પહેરીને આપણે સુઈ જતા નથી, અને છતાં માથા ઉપર બોજો લઈને સુઈ જઈએ છીએ. અંદરથી ઉઘડતું નથી, આપણે ઉઘડવા દેતા નથી. અંદર ભગવાન જાગવા માંગે છે, જાગવા માંગે છે, આપણને સુવાડી દઈએ છીએ. આપણે આ વાર્તાલાપમાં જે ભેગા થયા છીએ, મેં તમને કહ્યું આજનો 4th સ્વાધ્યાય છે, 22th સ્વાધ્યાય આપણે કરવા છે. 26th સ્વાધ્યાયની અંદર તમને બ્લુ પ્રિન્ટ દેખાઈ જવું જોઈએ. તમે કઈ કરશો એમ તમને સમજાઈ જાય, તમને સમજે. મને એ કહેવું છે, હું ધ્વજભુજંગની કથા કહું કે તમને જયવીરાયનું સૂત્ર કહું, મને કહેવું છે એ કહેવું છે. મને તમારી વિગતો વધારવી નથી, વિગતો વધશે. મહાત્માઓ અહીંયા આવે છે અને વિગતો વધારવાની ઘણી વાતો કરે છે, તમે ભેગી કરી લેજો. મેં તમને કહ્યું 5-5 ફૂટના મને 50 કુવા, એ તમને ખોદવા માટેની આવડત આવે એ માટે સારું છે કે 5-5 ફૂટના કુવા ખોદો. પણ એ શીખ્યા પછી તમે 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 અને હું 50 ફૂટનો કુવો ખોદતા રહી, 35-37-40 પાણી નીકળ્યા વગર રહેશે. 50 તો મેક્સિમમ કહું છું, અને કુવો અંદર નો. મને તમને જે કુવો ખોદવાની વાત કરવી છે તમે તમારી અંદર ખોદો છો. અંદર જે ભરેલું છે એની અમને કલ્પના નથી, એની અમને બિલકુલ બિલકુલ કલ્પના નથી. એક વખત સંધ્યાકાળના રંગો આકાશમાં સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો, એટલા બધા રંગો હતા. અરબત્તાનની મીરા જેને કહેવામાં આવે છે, રાબિયા, એ રાબિયાની શિષ્યાઓ દોડતી ઝૂંપડામાં આવી, એમને કીધું માં 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 તમે બહાર તો ચાલો, આકાશ અદભુત રંગથી રંગાયેલું છે. રાબિયાએ કીધું બહેનો તમે અંદર આવો, બહાર કરતા અંદરના રંગો અલૌકિક છે. અંદરના રંગો અમે જોયા નથી ને, એટલે આ બહારના રંગો અમને આશ્ચર્યકારક લાગે છે. IBMના નવા કોમ્પ્યુટરની હું હમણાં જ 8 દાડા પહેલા અમેરિકા આવ્યો ને મેગેઝિનમાં મારા મિત્ર મને બતાવતા હતા, મને વિચાર આવ્યો કે આ કોમ્પ્યુટર પાસે આ કોમ્પ્યુટર કઈ નથી, પણ તમને આ કોમ્પ્યુટરનો પરિચય હોવો જોઈએ. હું તમને અભાવાત્મક વાત નથી કહેતો, આત્મામાં આનંદ સકારે અનુભવની વાત કહું છું. તમે આ કોમ્પ્યુટરને એક વખત ચાલુ તો કરો, પણ તમે જુઓ તો ખરા અંદરથી શું નીકળે છે. આપણને આપણો પરિચય, આપણે આપણો પરિચય ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે વધારે વધારે બહાર જોઈએ છીએ, વધારે વધારે. તમે થોડું અંદર જોવાનો પણ પ્રયત્ન કરો. કોઈ રાબિયા, કોઈ મીરા, કોઈ આનંદ ઘન, કોઈ હેમચંદ્ર ક્યારેક કહે છે તમે અંદર આવો,
હું બહારનો વિરોધ નથી કરતો, પૃથ્વી ઉપર વધારેમાં વધારે મારા પ્રમાણમાં મેં પુષ્કળ ચીજો જોઈ છે. ભારતના 80% જૈન અને જૈનેતર તીર્થો મેં જોયા છે. તમે હું આત્મીય છીએ એટલે આ વાત કહું છું, અહંકારમાં નથી કહેતો. હિમાલય હું 7 વખત ગયો છું, મેં બહાર બધું જોવાનો પ્રયત્ન કર્યો છે. યુરોપ અને જાપાન અને અમેરિકા પુષ્કળ ફર્યો છું, પુષ્કળ. મેં બહાર જેમ જેમ વધારે જોયું છે, મને અંદરનું મૂલ્ય વધારે ને વધારે સમજાયું છે. ઓહો, કઈ અદભુત સમૃદ્ધિ અંદર ભરેલી છે. બહારથી બહાર આપણે ચાલી ના જઈએ, ચાલી ના જઈએ. બહારનું જોવું કામનું એટલે કે ભક્તાવરમાં, એટલે ભક્તાવરમાં એટલે ગુરુ મહારાજે એ વાત કહી, હરિહર વિગેરે બધા દુનિયાભરના દેવોને મેં જોઈ લીધા, સારું થયું. એ તને જોયા પછી કારણ કે તુલનાત્મક આવે છે ને, દુનિયાભરનું જોઈ લીધા પછી સમજાય છે તમને. અંદર આટલું બધું ભરેલું, અંદર આટલું બધું ભરેલું છે. આપણને પોતાને જાગવું છે, આપણે જગાડવું છે. ના જાગે તો જગાડવું છે. અને આ ભ્રમણા નથી, આ હકીકત છે. અમે અમારા ઘરની સમૃદ્ધિ, અમારી અંદરની સમૃદ્ધિ અમે જોઈ નથી અને નથી જોઈ, એટલે જેમ અમે આવે છીએ એમ ચાલી જઈએ. અમે એ રીતે ચાલી જઈએ છીએ. એક જડતા અમારામાં આવતી નથી. જતી વખતે હું કઈ લઈને જઉં છું? હું જેટલી ખુશીથી 5મી તારીખે જૂનની અમેરિકા ઉતર્યો છું, અરે એટલી ખુશીથી જઈ શકી જયારે જઈ જ ના જવું છે, મારે ઘરે જવું છે. એમ અંદર પણ આવતા ભાવે જ્યાં જવું છે ને, તે મંદિર તો આવી પાસે જવું છે. તમને વિશ્વાસ હોવો જોઈએ, તમને જડતાની ખાતરી હોવી જોઈએ. ખાતરી હતી મને નીકળતા પહેલા. 4 તારીખે નીકળતો તો ને, પ્લેનમાં બેઠો સહાર એરપોર્ટ ઉપરથી, રાત્રે 1:30 વાગે હું અંદર દાખલ, તો મને ખબર હતી આવતીકાલે મિત્રો મળશે ત્યાં. અને અહીંયા ઉતર્યો ત્યારે બધા મિત્રો સામે આવેલા, તમારે તો 1 જણને ત્યાં જવાનું હતું, 7 જણા સામે હતા. મને એવી જ ખાતરી છે, મારી જે જઈશ ને ત્યારે મિત્રો સામે આવ્યા છે. મારી દીકરીને મારે જમાઈ જેમ આવ્યા હતા ને, એમ સિમંદર સ્વામીએ કોઈકને મોકલ્યો છે, પેલો આવે છે, પાછો મુરત છે, કદાચ બીજે ઉતરી ન જાય. તમને આ દ્રઢતા હોવી જોઈએ. મારું હું તમને જુદું કહું છું, અહીં બેસીને આ વર્તમાન સ્વામીની હાજરીમાં હું આ વાત કરું છું. મને જે કેવી છે ચાવી, કેવી છે, તમે ચાવી લગાડશો ખુલી જશે. ચાવી તમારે લગાડવી પડશે, ચાવી. અને તમે પકડી હશે તો જ ચાવી મળી જશે, તો તમે લગાડી શકશો. હું આ સ્વાધ્યાયની અંદર એ ચાવીઓ, હું એ ચાવીઓ વરસું છું કે જે મને મળી છે. મારી નથી આમાંની એક કે વાત, મારી નથી, મહાત્માઓ પાસેથી એમના અનુભવને મને મળી છે. તમે ખાતરી રાખજો, મહાત્માઓ પાસેથી એ મળી છે. તમે એ ભાવ કરો, એ ભાવ દ્રઢ થશે. દ્રઢ થયેલો ભાવ આકાર લીધો. તમે નેગેટિવ થી બચવા પ્રયત્ન કરો, નેગેટિવ આવશે. નિરાશા વચ્ચે આવવાની છે, ખામી આવવાની છે, આ બધું આવશે. તમે બચવા પ્રયત્ન કરો. એ તીર્થંકર પરમાત્મા જે પરમ શક્તિ છે, આ વિશ્વની પાછળ એની એક પરમ શક્તિ રહેલી છે. હું તમને વારંવાર જે ચિત્ર માટે કહું છું, આ 14 રાજલોક જેને લીધે ચાલી રહ્યું છે, આ આખી વ્યવસ્થા ચાલી રહી છે. કોઈ રાત્રે તમે આકાશમાં જુઓ ને, આ ગ્રહો અને નક્ષત્રો અને ગેલેક્સી અને યુનિવર્સ આઈલેન્ડ ને આ બધું તમે જયારે જુઓ છો, આમ વિખરાઈ જતું નથી. કેમ નથી વિખરાતું? આની પાછળ શું તત્વ છે જે એને સાચવે છે? તમે એ તત્વને ભલે ન જાણી શકો, તમે તત્વ પછી શ્રદ્ધા મૂકી શકો. એ પરમ તત્વ કોઈ હોય તો અરહમ તત્વ છે. એને અન્ય દાર્શનિકો પરાત્પર બ્રહ્મ કહે છે. ક્રિશ્ચિયનિટીમાં એને ફાધર ઇન ધ હેવન કહેવામાં આવે છે. ઇસ્લામ એને મમતા એને ખુદાના નામથી પુકાર, ખુદા ખુદ આ જ છે.
પરમ તત્વ છે. બસ મંગલાચરણમાં આપણે એની સ્તુતિ કરીએ છીએ. સકલા સ્તોત્ર આપણે એટલે લીધું છે. 1994 ના આપણા ન્યુયોર્કના સ્વાધ્યાય દરમિયાન આપણે પોતે આ સકલારત પૂરું કરશું. પાછળ ગંભીર છે, એની પાછળ તમે એમાં વિચાર કરી શકો એટલે હું આ કહું છું. મને કહેવામાં પણ આવ્યું કે ભાઈ આપણે તો આગળ કરી છે, 12-15-17 ગાથાઓ કરીએ છીએ. અરે ભાઈ કરીએ છીએ આપણે, આપણે ઘણું કર્યું છે પણ કંઈ કર્યું નથી. નવકાર માટે આપણે હજી કંઈ જાણતા નથી. તમે ને હું હજી નવકાર માટે કશું જાણતા નથી. એક વાર એ વાત જો આપણને સમજાય. તમે કોઈ ચીજ જો તો તમને નવું લાગશે. હું કિરણભાઈ નામનો વિચાર કરું છું, મને નવું લાગે છે. કિરણભાઈ મારું નામ છે, વર્ષોથી મેં સાંભળ્યું છે. આપણે બધા જો કોઈ જગ્યાએ યાત્રા કરવા જઈએ અને ઊંઘી ગયા આવીએ, પ્રખ્યાત સાયકોલોજીસ્ટોએ પ્રયોગ કરી નાખીધું છે. આપણે બધા ઊંઘી ગયા આવીએ, રાત્રે 2 વાગ્યા હોય, બધા ઊંઘતા હોય. અહીંયા એક જ હોલમાં બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ, આપણે ઉમતાય. કોઈ આવીને ધીમેથી 3 વાર બોલે, કિરણભાઈ કિરણભાઈ કિરણભાઈ, હું જાગી, તમે કોઈ નહીં જાગો. પુરવાર થયું છે. કારણ કે અંદર કિરણભાઈ શબ્દ જોડે આપને એટલા સંકળાયેલો છું હું, તમે નહીં જાગો. તમે મગનભાઈ હશો ને કોઈ 3 વાર બોલે મગનભાઈ મગન, તો હું નહીં જાગું. તમે વિચાર કરજો. અને છતાં દરરોજ હું કિરણભાઈ નો વિચાર કરું છું, મને નવું મળે. કિરણભાઈ માં હું દર વખતે વિચાર કરું છું, કિરણભાઈ માં આ આ આ શબ્દમાં શું છે. 5 અક્ષરનો આ શબ્દ કિરણભાઈ શું છે. હું ઘણી વાર મિત્રોને પૂછી છું, તમે વિચાર કરો નામનો કોઈ જાણો. જજ ભુજંગની કથામાં પછી ઘરે રહીને નામ ગુમાવ્યું. પહેલી વાર મેં કથા સાંભળી ગુરુ મહારાજને મોડે, એને નામ ગુમાવ્યું. મને થયું કિરણભાઈ ગુમાવી દઉં તો કઈ બચે જ નહીં મારી પાસે. આપણે આપણા નામનો વિચાર કર્યો. હું મિત્રોને ત્યાં 3-5-7 જણ બેઠા હોય ને તો ઘણી વાર કહું છું, તમે તમારા નામનો વિચાર કર્યો છે? ના ના, હું વિચાર કરું મારા નામનો તરત મને લાગે છે કે હું અંધારું ફેલાવી ન શકું. નામ કિરણભાઈ હોય અને અંધારું કરે, ચાલે? થઈ શકે? બને ને. ઘણી વાર ગાડીમાં બેઠો હોઉં છું, મિત્રો મને કહેતા હોય છે કે આ બાજુ તડકો બહુ છે કિરણભાઈ, ગરમી વધારે છે, તમે આ બાજુ બેસો. હું કહું ભાઈ શું થાય, એની જોડે લગ્ન કર્યા છે. હા, સૂર્ય મહારાજ જોડે તો લગ્ન કર્યા છે, પછી એનાથી છૂટા પડે કિરણભાઈ ને કેવી રીતે ચાલે. મને દર વખત યાદ આવે છે સૂર્ય સાથે મારો સંબંધ છે. મારો સંબંધ સૂર્ય ને સૂર્ય 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 સાથે સંબંધ છે, કેવજ્ઞાન સાથે સંબંધ છે. વાસ્તવિક સૂર્ય કોણ છે? કેવજ્ઞાન પોતે સૂર્ય. તમે બદલાતું જશે. જે 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 વસ્તુ તમે અનુભવમાં જુઓ છો, અનુભવમાં ફીલ કરો છો, સમજાય ને? અને તમારામાં અંદર પરિવર્તન આ જ્ઞાન છે. વિગત જ્ઞાન નથી, વિગત જ્ઞાન હોય ન શકે, વિગત કામની છે. તમે વિગત અને જ્ઞાનમાં પલોટવાનો પ્રયત્ન કરો. આપણે આ વખતનો સ્વાધ્યાય વિગત અને જ્ઞાનમાં પલોટવાના પ્રયત્ન રૂપે છે. આપણે કઈ પ્રોગ્રેસ કરું, કઈ બનવું જોઈએ, કઈ બનવું. અને જો કઈ બને નહીં, હું કઈ બનાવવા બનવા માટેનું મહાત્માઓએ આપેલું માર્ગદર્શન જો તમને ન આપી શકું, આઈ મસ્ટ નોટ કમ, આઈ મસ્ટ નોટ સ્પીક. મારે બોલવું બંધ કરવું છે. તમારી શક્તિ અને સમય ઘણા કિંમતી છે. મને વેડફવાનો અધિકાર, મને વેડફવાનો અધિકાર નથી. તમે મને કહો કે અમે તો ઘણો વેડફીએ છીએ, તમે ગમે તે કરો, તમે સ્વતંત્ર છો. હું નિમિત્ત શું કરવા બન્યું? આપણે કંઈક પરિણામ લાવવું છે. એવું એ જે પરમ તત્વ છે સકળા રથમાં, એવા એ પરમ તત્વની હેમચંદ્રાચાર્ય મહારાજે જે સ્તુતિ બતાવી છે. ગઈકાલે આપણે ઋષભદેવની સ્તુતિ કરી, આજે આપણે અજિતનાથની સ્તુતિ કરી છે. મરહંતમ અજિતમ વિશ્વ કમલાકર ભાસ્કરમ,
अम्लान केवलादर्श संक्रांतम जगतस्तु अजित नाथ स्तुति। मैं तुमने एक बार किया अजीत नाम ने अंदर वाइब्रेशन किया अजीब ज्ञान पाते एवा एवु एवु स्क्रीन एवु नथी के हूँ शब्द बोलू आकार थाय हूँ शब्द बोलू ने नो आकार थाय हजी नथी हजी नथी समझाने शब्द बोलू ने आकार थाय ये जारे बनते अने बनते बीजा भी प्रथमा बनते हजी बीजा विस्वरत ने अंदर आ बनते के तुम शब्द बोलो ने आकार थाय शू प्रयोग आज चाली रहा है। मैं तुमने ये प्रसंग कहो छो रिपीट करू छू फ्रांस ने अंदर पेरिस में एक एक लेडी साइंटिस्ट ये प्रयोग करी रहा है। अने एमने एक वक्त केरलाना एक युवान ने पूछू कि तमने कोई तुम्हारी भारत ने कोई भाषा नु स्तोत्र स्तुति कहीं आवड़े छे? पेलो विद्यार्थी तो भणवा गयेलो था तो एने कहू के भाई हूँ नानो 8 वर्ष नो हतो त्यारे एक 8 श्लोक मारा पिताए मने शीखव्या छे अने ये दर रोज तवाना नाहीने बोलीने समझाने पछी कहीं पण काम करू तो हूँ करू छू। एने कहू तमे प्लीज मारी लेबोरेटरी में आओ मैं स्क्रीन तैयार करी छे ये वो केमिकल स्क्रीन छे के तमे एनी सामे शब्दो बोलो एटले मां आकार थाय। पेलो गयो त्या ने प्रयोग नु मने विस्तारथी वर्णन करवू नथी अने एने ये 8 श्लोक बोल्यो भैरव अष्टक ना 8 श्लोक छे। मने मोडे नथी अत्यारे अहीं लाग्यो पण नथी पण तमे भारत मारे त्यां आवो तो भैरव अष्टक बतावी ए ज भैरव अष्टक हतो ए बोल्यो जेम आपनो वक्ता मळ छे 44 गाथा ने 48 गाथा घणा भाई बहेनो ने आवडे छे એ બોલ્યો એની સામે આશ્ચર્ય થઈ ગયું અને એ સ્ક્રીન ઉપર એક આકાર આવ્યો સમજ્યા કે નહીં ભૈરવનો આકાર હતો। આ રિપોર્ટ જે મેગેઝિનમાં મેં જોયો છે એમાં મેં એનું ફોટોગ્રાફિક ચિત્ર જોયું છે ડાબો હાથ એને આગળ કરેલો અને ભૈરવ આમ ઊભો છે હાથમાં ખપ્પર છે કાળ ભૈરવ અને નીચે કૂતરું છે આટલું। તમે કોઈ વખતે જેસલમેર જાઓ ને યાત્રા કરવા હા તો નજીકમાં જેસલમેરની અમરસાગર છે તો અમરસાગર જજો અમરસાગરની અંદર ભૈરવની પરફેક્ટ સાયન્ટિફિક શાસ્ત્ર અનુસારની મૂર્તિ છે આવી જ છે। મેં મૂર્તિ પહેલા જોઈ હતી આ ચિત્ર પછી જોયું હોય તમે વિચારતો કરો ભૈરવ અટક બોલો ને ચિત્ર આવે આની અમને ખબર જ નથી અને સંભવ છે કે વક્તામાં બોલો અને કોઈ ચિત્ર કે આકાર ઉત્પન્ન થતો હશે આકાર ઉત્પન્ન થતો હશે। અમે કોઈ દાડો આ પ્રયોગ જ કર્યા નથી અજીત શબ્દની અંદર પાવર છે અરહંતમ અજિતમ વિશ્વ કમલા કર વાત કરો એમ જતા જયારે મારા શું કહે છે આ સમગ્ર વિશ્વ સમગ્ર વિશ્વ અજિતમ વિશ્વ કમલા કરા સમગ્ર વિશ્વ કમલ નો બગીચો છે ભવ્ય જીવો જે છે કમલ ના બગીચામાં કમલ છે ઝાડો ઘણા હોય છે ફૂલો પણ ઘણા હોય છે કમલ ના ફૂલ જે છે ભવ્ય જીવો એ કમલ ના સંસારમાં રહેવા છતાં પણ અંદરથી એમને કોઈ તીવ્ર જિજ્ઞાસા હોય છે તમને અંદર જિજ્ઞાસા છે અને તમે તમને 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 ભગવત વાણીમાં રસ છે ભગવત વાણીમાં રસ છે સમજ્યા ને મેં હમણાં 2 દાડામાં જ કોઈને કહ્યું ભગવત વાણીમાં ખાલી રસ શું વાત કરી ભગવાને શું કીધું જીન વાણીમાં આવે કે શું કીધું એ જો રસ તમે કઈ જાણતા ન હો તમે કહો મને કઈ ખબર નથી મારા એક મિત્રને મુંબઈમાં હું જાણું છું ઘણા વખત
લગભગ મારો એમની સાથેનો સંબંધ છેલ્લા 32 વર્ષ થયો છે. હું જાણે જાઉં ને મને કે તો ભગવાનની કોઈ વાત કરો, ભગવાનની વાત કહો. હું કહું ભાઈ બધી વાતો નહીં કે ભગવાન સંબંધી ભગવાન માટેની ભગવાને કીધેલી વાત કેજો મને. ભગવાનની વાત કોણ કહી શકે? ગૌતમ સ્વામી ની વાત કોણ કે? ધર્મદાસ ગણી કે? ઉપદેશ માળા તમે વાંચો, 5 શ્લોક એમાં આપ્યા છે. ધર્મદાસ ગણીએ, ધર્મદાસ ગણી ભગવાન મહાવીર સ્વામી ના સ્વ દીક્ષિત શિષ્ય હતા. ખુદ ભગવાન મહાવીર સ્વામી એ માથે માથે ક્ષેપ નાખેલો, રાજા હતા અને સમાવેશન માં પોતે બેસતા હતા સાહેબ. અને આ ઉપદેશ માળા ગ્રંથ એમને રચ્યો છે. અને એમાં એમને એમને જે 4 શ્લોક માં ગૌતમ એમને નજરે ગૌતમ સ્વામી ને જોયા હતા, એમને નજરો નજર ગૌતમ સ્વામી ને જોયા હતા કે ગૌતમ સ્વામી બેસતા આમ ડાબો પગ ઊંચો કરી ભગવાનની સામે પ્રભુ બોલતા હોય અને જાણે અમૃત વરસતું હોય અને પોતે ઝીલી લે. આ વર્ણન એને આપ્યું છે. ક્યાં મળે? ક્યાં મળે? આ વાત એવી છે ને કે મારા દાદાનો એક ફોટો એક વખત મારી માએ કાઢી બતાવ્યો, બહુ ઝબકો થઈ ગયેલો. મને કે આ તારા દાદા છે, ભગવાનની વાતો સંગ્રહેલી તત્પ્રતિ પ્રીતિચિત્ત એના. અને શાસ્ત્રકારે પોતે કહ્યું છે એને વાર્તા પી શુતામ, ભગવાનની વાત સાંભળવાનો જેનામાં રસ હોય ભગવાનની છે, મને સાંભળવી છે, મને સાંભળવી છે. એ જેનામાં રસ હોય તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન, એ સાંભળવા માટે વારંવાર ખુશી થાય, પ્રીતિ થાય, આનંદ થાય. એન વાર્તા પી શુતામ, આ ભગવાનની વાતો સાંભળવાનો જો આનંદ થાય નિશ્ચિતામ ય ભવેત ભવ્યો. છત્રકાર કહે છે નિશ્ચિતામ નક્કી, નિશ્ચિતામ 3 વખત નક્કી, નક્કી 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 ભાવિ નિર્વાણ ભાજનમ 3 ભાવ 5 ભાવ 7 ભાવમાં મોક્ષે જશે. તમે કઈ ના આવડતું, તમે કદાચ કિરણભાઈ ની માફક શું ભાજન ને આપી શકો, પ્રીતિ હો જેને તમે પ્રીતિ છે એટલે અહીંયા બેઠા છો. શું કરવા બેસો ભાઈ જાન, કશું કપલજન નથી, ઘેરે ના બેસો, અહીંયા બેસો. આટલી તકલીફ લઈને તમે આવીને અહીંયા બેઠા છો સાંભળવા. તમે આ અગ્નિને સાચવી રાખો, પ્રભુની આ વાત સાંભળવાનો જે રસ તમે એને બચાવી રાખો. તમે ડિસ્કસ ન કરી શકો, તમને આમના ઊંડાણમાં જવું ન ફાવે. કિરણભાઈ જે કહેતા હોય અર્થનો બીજો અર્થ ને ત્રીજો ને પાંચમો ને ભગવાનની વાત મને સાંભળવી, માને પોતાના દીકરાની વાત સાંભળવી ગમે ને જેમ હા માને દીકરો તેની વાત સાંભળવી ગમે. શાસ્ત્રમાં પૂજામાં કીધું વીર કુંવરની વાતડી કોને કહી, વિચાર તો કરો. તમે ત્રિશલા માતા, તમે માતા બની જશો. વીર કુંવરની વાતડી કોને કહીએ, કોને કહીએ? આ છોકરો વર્તમાન જુએ ને કે માનતો નથી. હા છોરું ઉછા છલા લોક ના શું કહીએ એની માવાડી ને જો. ત્રિશલા માતા કહે છે એને કઈક વાત કહેવી છે અને માને કીધા વગર છે જ ન પડે. આપણે માં બનવું છે કોને? વર્તમાનને. આપણે બધાએ મેં ગઈકાલે તમને કહ્યું હતું એમ આપણે પત્ની બનવું છે, મને બનવું છે વર્તમાનને. હું એનો ગર્ભ ધારણ કર્યું, મને માં બનવું છે કોને? એની વર્તમાનને. ત્રિશલા પણ હું બનું ને, યશોદા પણ હું બનું, બેન સુદર્શના પણ હું બનું. તમે બની તો છો કેન્દ્રમાં.
Manette, Mr. Parrish, you talk about Vardhaman. Tete yava mutta koi, Rajana Raja hatani ya na pita. Charpan nana gamla chhatri kunna. Mehne kidu, Vardhaman thaya hoi ke na thaya hoi. Kada chityat karo em purvar kare, ke Mahavir Swami jevu koi thayu na thi. Tu mane nisbat na thi. Mane je Vardhaman ne nisbat che, mara mind ma eni je concept, samajwa prayatna karjo tame na. મારા માઇન્ડમાં જે વર્ધમાનની કન્સેપ્ટ છે એનું મહત્વ છે, મને એનું મહત્વ છે કે વર્ધમાન મને છે એટલા વિશે. કિરણભાઈ અંધારું કરી ન શકે, વર્ધમાન કઈ ચીજ ઘટી ન શકે, વધતી જ જાય. તમે વર્ધમાનને કેન્દ્રમાં રાખો, બધું વધતું જશે. છત્રી કુંડની વાત નથી, 2500 વર્ષ પહેલા છત્રી કુંડની અંદર સમૃદ્ધિ વધતી ગઈ અને અનાજ વધતું ગયું ને સુખાકારી વધતી ગઈ. અરે આજે જો વર્ધમાન આ નગરમાં છે ને, આ છત્રીકુંડ છે, અહીંયા જો વર્ધમાન જન્મે ને તો બધું વધતું જાય, બધું વધતું જાય. આપણે વધારવું છે. આ કન્સેપ્ટનું મહત્વ છે. નાખી આ કન્સેપ્ટ નહીં હોય તો ભગવાન કેવા છે ને કેવાની ગૌણ વાત છે, ગૌણ વાત છે, ગૌણ વાત છે. મીરાને મન કષ્ટ સર્વત્વ હતા, સર્વત્વ હતા, કઈ બાકી હતું નહીં, હતું નહીં. મીરા બનવાની જરૂર છે, ચંદનવાળા બનવાની જરૂર છે, મારે તમારે ગૌતમ સ્વામી બનવાની જરૂર છે. જો આપણે બની શકીએ, મહત્વની વાત આજે આપણે બનવા માંગીએ છીએ, આપણે બનવું છે, કારણ આપણે પરિવર્તન લાવવું છે. આપણે 100% પરિવર્તન લાવવું છે. અરહંતમ વચિતમ વિશ્વ, અજીત શબ્દ વડે શું ચિત્ર ઉભું થાય આપણે જાણતા નથી. અરહંતમ મજિતમ વિશ્વ, કમલાકર વાત કરો, સૂર્ય છે, કમલરૂપી વનને વિકસ્વર કરવામાં એ સૂર્ય છે, ભગવાન સૂર્ય. મારે કમળ બનવું જોઈએ, હું જો કમળ બની શકું ને, કમળ એટલે, કમળ એટલે નિરાશક્તિ, કીચડમાં રહેવા છતાં જે કીચડથી પરે છે, પાણીમાં રહેવા છતાં પાણી એને સ્પર્શી શકતું નથી. હું નથી બની શક્યો, હા મારો ભાવ એ છે, મને બનવું છે. દર વખત વિચાર તમે કરો, હું આ ઘડિયાળ મારી છે, કોઈ મિત્રે આપેલી છે મને, પણ ક્યારે આપી દઉં કોઈને, ક્યારે આપી દઈશું. હું ધ્વજભૂજનની કથા તમને એટલે કહું છું, તમે નવી કન્સેપ્ટ તમારામાં ઉભી કરો. તમે વિચાર કરતા હો કે દાન આપવું, આઈ એમ ધ ગિવર. તમે નથી ગીવર, હું આજે ગીવર નથી. હું તમને વિચાર કરું, મને આપતો તો પેલી બેન આપો તો, પેલું આપો તો, આ આપો તો, પણ હું મારી કન્સેપ્ટ આ છે. એક દિવસ થયા ગયો વર્ષી દાન આપું, ક્યારે આવશે, ક્યારે આવશે કોઈ જાણો. તમે એ તો વિચાર, હું આ ચાવીઓ કહું છું, તમે એ તો વિચાર કરો, ખાલી દેશથી આમ, અને વિચાર તો કરો કે મને કેવળ નામ થયું છે, હું વિચરું છું. પૂજામાં આવે છે, સમજા ને ભગવાન પાર્શ્વનાથ, તમે તો શિખરગીરી આવ્યા મન મોહનજી, ચરતા શિવ ધર સોપાન. ભગવાન વિહાર કરતા કરતા તમે શિખર આવ્યા અને મોક્ષના પગથિયા ચડવા માંડે. કોઈ દાડો હું નહીં ચડું ભવિષ્યમાં, તમે ભવિષ્યનું એ ચિત્ર લાવો ને. તમે ભૂતકાળના ચિત્રો યાદ કરીએ છે, હા એ દાડે તમારે ત્યાં હું આવેલો ને, તમે પહેલા પાણી અમને આપ્યું ને, ચાર મને નથી આપ્યું, હા એ હું યાદ કરું છું, હું ભૂલ્યો નથી હજી, હા હું નથી ભૂલ્યો, ઘણી વાતો નથી ભૂલ્યો, સમજ્યા ને. મારા સાળા સંબંધી ને, સાસુ સંબંધી ને, ઘણા સંબંધી, મારા ભાઈયા સંબંધી ને, બધું મેં પકડી રાખ્યું છે. એ મને ઘડે છે, આ મારું વિકૃત સ્વરૂપ એટલે એટલે જ. તમે તમારું એક આઈડિયલાઇઝ સ્વરૂપ, તમે એનો વિચાર તો કર્યો, તમે એનો વિચાર તો કર્યો, તમે બદલાઈ જશો. ના વિચાર તમે કરવા માંડશો તો ધર્મ આ માટે છે. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ ધર્મ શું છે? પ્રભુએ કીધું છે, ધરી રાખે એ ધર્મ છે. તમે વિચાર કરો, મને શું ધરી રાખે, મને મારા સબલાઈ આદર્શો ધરી રાખે. MIT-ના અમેરિકન પ્રોફેસરોને મેં કહ્યું, આઈ એમ નોટ કન્સર્ન વિથ હિસ્ટોરિકલ મહાવીર, મહાવીર કેવા હતા ને કેવા નહોતા, નતા થયા, મારે તો નિસ્બત છે.
મારે જ સુનિત ભાઈ છે, મેં તમને દાખલો કીધો પણ છે. 1975 માં અમે પ્રવાસ કરતા હતા, તમે સમજી રાખો, અગત્યનો છે એટલે ફરીથી કહું છું, આખું અમેરિકા મેં જોયું છે, મોટી મોટી બધી ચીજો. 29 દિવસ ટ્રાવેલિંગની અંદર મેં શિકાગો પહોંચ્યા, હું મહત્વની વાત તમને કહું છું, શિકાગો પહોંચ્યા. હા, મારા એક મિત્ર એ મારી સાથે હતા, એ ડ્રાઈવ કરતા હતા, એ એમના ભાઈ, હું મારા ભાઈ અને મારા મિત્રના સાડુ. હા, શિકાગો મારું 7મા મજલે હતું. રાત્રે અમે શિકાગોની અંદર રાત્રે 1 વાગે હોટલ પર આવ્યા. જેની તમે ગયેલા એ કે તમે રાત્રે ફરો છો, આ તો ખૂનાવર્ગીનું શહેર છે શિકાગો 75મા. હા, મેં કીધું નહીં, અમારે અમારે શિકાગો બાય નાઇટ પણ જોવું છે. શું અમે આવે 1:30 વાગે સમજ્યા ને, મારા મિત્રે કીધું, એમને રૂમ 5મા માળે હતો, મારો 7મા માળે હતો. મારા મિત્ર મને કહે કે ભાઈ હું આવી જાઉં, પણ મેં કીધું ના ના ના, હું ટેવાઈ ગયો છું. અમેરિકામાં હોટલમાં પલંગ નીચે સાપ, સમજ્યા? મેં પેલી કરતી દબાવી, અંદર તો જવાનું જ હતું, રાતે 1:30 વાગે તરત નીચેથી 3 જણા દોડતા આવ્યા, સમજ્યા? વોટ ધ મેટર, અને હું પણ ખસી ગયો. આપણી કાપે સાત શબ્દ તમે સાંભળો ને, વાઇબ્રેશન થાય. શું પેલા લોકો એક શાંત કઈ મોટું લઈ આવ્યા, હા, અને એક વાટાળાથી આમ દબાવીને એને પકડ્યો, કાઢ્યું, રબરનું મોટું ગૂંચળું હતું મારા હાથમાં. મને પહેલી વાર ભાન આવ્યું, તમે સમજ્યા ને, તમે જેને સાપ માનો છો તમારા માટે સાપ છે, ને વાસ્તવિક રબરનું ગૂંચળું પણ હોય, તમે સમજ્યા ને. એ અસુર પહેલા રબરનું ગૂંચળું જ હતું, હું અંદર દાખલ થયો ત્યારે રબરનું ગૂંચળું જ હતું, એ તો અને મારા હાથમાં આવ્યું ત્યારે. પણ મને જે ફફડા, આ નેગેટિવ, મને જે ફફડા થઈ ગયો, પરસેવો વળી ગયો, તમે એને પોઝિટિવમાં પરિવર્તન કરો. હું જો એ ધારું, હું જ વર્ધમાન સ્વામી છું, અને હું એ રીતે વર્તું. વર્ધમાન સ્વામી કેમ બને? વર્ધમાન સ્વામી એમ કે મને પેન્સિલ આપજો, તમારું આ છે, સમજ્યા ને, હટે પ્રગટ મને આપો. અરે વર્ધમાન સ્વામી કે હું તું માગે આપી તો મુક્ત આપું, હું વર્ધમાન સ્વામી હોઉં તો કેમ ભરતું? વર્ધમાન સ્વામીની જેમ ભરતું, વર્ધમાન સ્વામી હોઉં ને કિરણભાઈની જેમ ભરતું, શક્ય નથી. તમે તમારી કન્સેપ્ટ બદલો, તમે બદલાવવા માંગશો. મહત્વની વાત આ છે, કમલાકર ભાસ્કરમ, આ સમગ્ર કમલરૂપી બગીચામાં ભગવાન અજીતનાથ સૂર્ય સમાન, અમલા ને કેવલા દર્શ સંક્રાંતમ જગતમ છું, અને એમના કેવળ જ્ઞાન રૂપી અરીસામાં કેવો છે આ કેવળ જ્ઞાન રૂપી અરીસો? અમલા બિલકુલ વિશુદ્ધ છે, અમલા નથી એવો. એમાં સમગ્ર જગત ત્રણે કાળ થી સર્વ જીવો થી એમાં સંક્રાંત થયેલું છે, એમાં સિંક્રોનાઇઝ થયેલું છે. ભગવાન એ મોટો અરીસો છે, એ મોટો જબરજસ્ત અરીસો છે, કૈવલ્યનો અરીસો છે. આપણે કથા આજે શરૂ કરી છે, હું મેં તમને કહ્યું એમ માલવામાં ઉજ્જૈનીમાં આ કથા શરૂ થાય છે. નજીકની અંદર શાલિગ્રામ નામનું એક નગર છે, આ શાલિગ્રામ નગરની અંદર સિંહપાલ નામનો એક સુભદ ક્ષત્રિય અને યશોદેવી નામની એની ધર્મપત્ની, બે જણા રહેતા હોય છે. યશોદેવીને ગર્ભ રહે છે, ખૂબ સુંદર સ્વપ્ન. પતિને કહે છે, પતિ કહે છે કે દેવી કોઈ માન આત્મા તમારી કુંખે આવે છે, અને ખૂટે ખૂટે થઈ જાય છે બંનેને. અને ગર્ભ રહ્યા પછી જે દોહત થાય છે, ગર્ભ રહ્યા પછી માતાને જે ભાવો ઉત્પન્ન થાય, ભયંકર ખરાબ થાય છે. મેં તમને કહ્યું છે શાસ્ત્રમાં બધી કથાઓ છે, તીર્થંકરનો ગર્ભ રહે માતાને, અને માતાને ભારે સુંદર દોહત.
24 तीर्थंकर ने माताओं ने इतना समय नहीं हम तुमने वर्णन करो के सूत स्वप्न तो 14 प्रख्यात छे आया पहले गज वर दीठो बीजे वृषभ पैठ तुमने खबर छे पर सुनाओ से तेरे तुम सुपन उतार छो हां पर दोहद ना जे वर्णन आवे छे शास्त्र में 24 तीर्थंकर ने माताओं एने मन में थई जाय छे बंधन में कोई न रहे दरेक दरेक माता પોતાના પતિ રાજાને કહે છે બધા 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 ગુનેગારોને છોડી મૂકો છોડી મૂકો રાજા કહે પણ ગુનેગારોને કેમ છોડાય સમજ્યા કે નહીં એ કહે છે કે હું એના માથે હાથ મૂકી તો ફરી ગુનો નહીં કરું તમે ડર નહીં કરો કે અમે છોડી દઈશું તો ગુના ના 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 કોઈ બંધન બાંધર કારણ ભગવાનનો ઘર બાંધર છે માતા માતા અશીરા માતાને શાંતિનાથ ભગવાન એમની કુંખમાં આવ્યા એમને એ ભાવ ઉત્પન્ન થયો હસ્તિનાપુરમાં મરકી હતી એમને કહ્યું વિશ્વધન રાજાને કોઠી ઉપર બેસું અને જળ છાંટું ને મારા હાથે જળ છાંટું ને મરકી જતી રહી જતી રહી જતી રહી તમે અને હું એ વિચાર કરી આ દ્રવ્યની વાત આવી હું ફિઝિકલ લેવલની વાત આવી તમે મને સમજવા પ્રયત્ન કરજો મેં ગઈકાલના સ્વાધ્યાયમાં કીધું તે મને કપરી વાતો કેવી છે બાર જગતની અંદર હું ગર્ભ ધારણ કરું પછી એની ખાતરી શું છે કે મને દોહદ અત્યંત ઊંચા દોહદ થવા જોઈએ મને પોતાને દે કે આ પેન કોને આપી દીધું તમને ખબર છે તમે આમ પેન જો હું બેન લઈ લઉં તમે આ ઘડિયાળ કોને આપી દઉં આ કોને આપી દઉં કયો દોહદ થાય છે મને તમે વિચાર કરો ભગવાનનો ગર્ભ તો ગમે ત્યારે રહેશે આપણને બધાને હા પાંચ કલ્યાણક જે કીધા છે ચવન કલ્યાણક ભગવાન ચવવા જોઈએ ચવવા એટલે ગર્ભમાં આવવા માતા કોણ છે આપણે બધા માતા છે ભગવાન યશોદેવીને ગર્ભ રહ્યો ત્યારે સુંદર સ્વપ્ન આવ્યું પણ દોહ ભયંકર ખરાબ કથા બધી ટાઈપની આપવામાં આવી છે કથા જે છે સાયકો સ્પિરિચ્યુઅલ ફોર્મ્યુલા છે આપણે વાત ભૂલીએ નહીં આપણે એ વાત ન ભૂલીએ અને બન્યું આ બનાવ શું બાળક મોટો થતો ગયો બધા સદગુણ હતા ભયંકર જુગારી ને ભયંકર જુગારી પિતાએ ઘણું કીધું સમજ્યા કે કઈ માન્યું નીચું જોઈને સાંભળી રહે તો લજ્જા હતી લજ્જા હતી પિતા કહે છે મારે સાંભળવું જોઈએ શું રોંગે ભાને ને હતું તમે અને હું પોતાની જાતને લગાડી હા આ કથા કોઈની નથી મારી છે હું મારી જાતને આમાં લગાડું કોઈ વડીલ કે કોઈ ધર્મ મિત્ર મને કે કિરણભાઈ આ ટેવ ખૂબ ચા પીવો એ સારી નહીં તમે આ તમે મારે નીચું જોવું છે મને લાગે એમને ખબર નથી રોંગ ઇઝ રોંગ મને જાગ્યું નથી તમે તમને તપાસજો ક્યાંય આંગળી કરો ને સરતોની આંગળી પોતાની સામે છે તમે ભૂલશો નહીં અમે બીજાને ક્રિટિસાઇઝ કરવામાં હોશિયાર રહીએ છીએ શાસ્ત્રકારે કહ્યું છે વજ્રાદપી કઠોરાણી તમે વજ્રથી પણ કઠોર રહેજો પોતાની પ્રત્યે મૃદુ નહીં કુસુમાદપી બીજા પ્રત્યે ફૂલથી પણ વધારે કોમલ રહેજો શું એ ભાન હતું એનામાં એ નીચું જોતો એ અને એને લીધે બચી ગયો એને લીધે જુગાર રમતો જુગારમાં પુષ્કળ કમાતો હોશિયાર હતો બધું ખોઈ ના ઘેરા વિતાર ખાલી હતો પિતા તો મૃત્યુ પામ્યા પિતા મૃત્યુ પામ્યા માતા પોતે કઈ કહી શકે એમ હતી ની વાત માતાનો ભાવ જુદો હોય છે માતાનું વાત્સલ્ય ભિન્ન હોય છે અને 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 એક દિવસે આવ્યો ને માતાએ કીધું ના રસોઈનો સામાન તો ઘરમાં છે ઈંધન નથી લાકડા નથી બધો સામાન હોય પણ જો લાકડા ન હોય આ ગંભીર વાત છે મોક્ષે જવા માટેના બધા સાધનો હોય તપસ્યા રૂપી અગ્નિ ન પ્રગટાવો ને ન કહી શકો ઈંધણ જોઈએ હું તમને બીજું લેવલ ત્રીજું પાંચમું સાતમું લેવલ કહેવા માંગુ છું
તમે આ એમને સામાન્ય વાતો નથી. એને કીધું, બેટા ઈંધણ લઈ આવો. ઈંધણ લેવા માટે કુહાડી લઈને જંગલમાં લાકડા કાપવા જોઈએ. લાકડા કાપવા ગયો અને એક મોટું ઘટાદાર વૃક્ષ જોયું. એને થયું કાપું, તરત જ એને બીજાનો વિચાર આવ્યો, ત્યારે ઘા થઈ જશે. પોતાના વાઇબ્રેશન જાતને પરતે છે, તમે ભૂલતો નહીં. અમે આ વાત સમજ્યા નથી ઘણી વખત. અમને લાગે વાર્તામાં તો, અરે વાર્તામાં નહીં, ગિરનારમાં એક મહાત્મા મને મળેલો છે. એ મહાત્મા પોતે આવો આવો કોઈ વિષય નીકળ્યો. એ મહાત્મા કે સમજ્યા કે નહીં કે અરે કિરણભાઈ આપ વાત કરતે હો કે એક દફે એક ઝાડ કે નીચે મેં સો રહા હતા કે ઝાડ મુજે કહેને લગા કે મેં બહુ દુખી હું. ઝાડ વાત કરે છે સર, તમે સેન્સિટિવ હોવા જોઈએ. કોઈ વ્યક્તિ ધીમેથી બોલે મને હાર્ડ હિયરિંગ છે, મને ના સમજાય, સંભળાય તમને સંભળાય તરત જ. એમ તમે એટલા સેન્સિટિવ હો ને તો ઝાડ કહે સંભળાય. એક મહાત્માનો પોતાનો અનુભવ કહું છું. એને કીધું કે ઝાડે મને કીધું કે હું બહુ દુઃખી છું, તમે મારો દુઃખ દૂર કરો. કે એ મહાત્મા કે હું બેઠો થઈ ગયો છું, તો મેં પેલું પાથરેલું હતું કપડું, હું બેઠો થઈ ગયો. તરત મેં ધ્યાન કર્યું, ઝાડ કહેવા લાગ્યું, મને મુશ્કેલ વેદના થાય છે, ખીલો ઠોક્યો છે કોઈએ મારા. મને કેવું ઉભો થયો, હવે અંધારામાં હું શું કરે શકું. તે આમ જોતા 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 15-20 મિનિટ પછી મને ખીલો દેખાયો. કોઈ બેવકૂફ હોય ઝાડમાં ખીલો મારે. અને પછી મેં 2-3-4 એક એવો અણીદાર પથ્થર જોયો અને અડધો કલાક મહેનત કરી અને ખીલો કાઢી નાખ્યો. આટલો ખીલો હું લેખક તરીકે વાર્તા મેં મહારાજને બતાવ્યું. મેં તું મહારાજ આટલો હતો કે આટલો હતો મારે કે આટલો એટલે કાઢી નાખ્યો. સમજ્યા કે હું મહાત્માઓ પાસે ત્યાં છે કે એમને મને કીધું, ભાઈ મેં કીધું તમે ફેંકી દીધો છે, મને કે ખીલો કેમ ફેંકાય. એ ખીલાને લઈને મેં ખીલાની માફી માંગી. મેં ભાઈ તારો વાંક નથી, કોઈ કે ઠોક્યો છે આને. હા પછી એને જો આપણે ત્યાં પરઠવવાનો વિધિ જે થાય, સાધુ મહાત્માઓ જે પરઠવે ને ભોજન વોરી લાવે ઠળિયો નીકળે. રસોઈ ઘરના ઢોળ બાઈ હોય તો ઠળિયો પંદર આ ગયો. સમજ્યા ને? વાળ તો ઘણાને ગજતા હોય છે અંદર. હા મહારાજ શું કરે, ઠળિયો ખાઈ જાય શું કરે? મહારાજ તો ઠળિયાને શું કરે, ફેંકી દે. ભગવાને પરઠવવાનો વિધિ બતાવે છે. પરઠવવું એટલે હા ભાવપૂર્વક સન્માનથી એને યોગ્ય જગ્યાએ મૂકવું. એને મૂકી દીધું. સમજાય ને? એ કે ખીલાને પલટવી દીધું. મને કે હું પછી સૂઈ ગયો. મને કે ઝાડે આભાર માન્યો. માને છે ઝાડે આભાર, તમે સમજી રાખો. અમે એટલા સેન્સિટિવ, અમે એટલા બરછટ છીએ ને કે અમને ઝાડની ભાષા સંભળાતી નથી. અમને નથી સંભળાતી. વિજ્ઞાન અત્યારે પ્રગતિ કરી રહ્યું છે. ઝાડ પણ બોલે છે, રડે છે, પ્રેમ બતાવે છે. જ્યારે શબ્દો કહે છે એની ભાવનાઓ છે. એવું એક યંત્ર શોધાયું છે ને જેમાં ગ્રાફમાં ઝાડ તમને અર્થ વ્યક્ત કરે છે કે શોક વ્યક્ત કરે છે, સમજાય છે. આજ અમેરિકાની અંદર એક ફેક્ટરીમાં એક વખતે મધ્યરાત્રિએ બીજી રાતની ત્રીજી ચાલતી હશે જે એને એમાં ત્રીજી પાળીમાં એક જુવાન છોકરીનું ખૂન થઈ ગયું. કોઈ કામ કરતી હશે બાપડી, 18 વર્ષની છોકરીનું ખૂન થઈ ગયું. પોલીસ આવીને, મને વિસ્તારનો કરવો નથી, હજી તો ધજભુજનની કથા આપણે આગળ ચલાવવી છે. અન્ય બન્યું એવું શું? પોલીસે બહુ તો વાત કરી, ખૂનીનો પત્તો જ નહીં કરી. એ વખતે રાત્રે કે 160 માણસો રાજપાલીમાં કામ કરતા હતા, એ બધાની ઉલટ પુલટ બધી તપાસ લેવામાં આવી, ખબર જ નહીં પડી. શું જે જગ્યાએ એ છોકરીનું ખૂન થયેલું ને એ જે રૂમમાં કામ કરતી હતી, હા ત્યાં ફ્રેન્ચ અંગ્રેજી એ ડિક્શનરી મળી આવી. ખૂની એ ભૂલી ગયેલું. પ્રકૃતિમાં તમે હા ખોટું કરનાર વ્યક્તિ કઈ ને કઈ પગલાં મૂકી જાય છે, તમે બોલશો નહીં.
એના મનથી તો એને એ ચોપડીમાં કેટલાક શબ્દો નીચે ને કેટલાક પેરેગ્રાફોમાં સહી કરેલી પડેલી એ ચોપડી, કઈ પત્તો નહીં ખાતો. 4 મહિના પછી એક બીજા ખૂનમાં એકજણ પકડાયો, એની પાસે બેગમાંથી આજ આવી ગિફ્ટ કરીને બીજી કોપી મળી, અને એની અંદર પણ આવી સાઈનો કરેલી. ઓહો, પેલી 2 સાઈનોથી એમ લાગ્યું સંભવ છે કે પેલા ગુનામાં એ સંકળાયેલો. હવે હું તમને મુખ્ય વાત ઉપર આવું છું. શું? આ જે ગ્રાફ ઉપર જે વનસ્પતિ પોતે પોતાના ભાવો વ્યક્ત કરે છે, એનો જે એક્સપર્ટ છે ને, એની પાસે આ માણસ લાવવામાં આવ્યું. સમજ્યા ને? કારણ કે પોલીસ નહીં શોધી શકી ત્યારે પોલીસે આ કામ એને સોંપ્યું. એટલે શરૂઆતમાં એ 160 માણસ જે વર્ક કરતા હતા ને, બનેલું શું, જ્યાં ખૂન થયેલું ને, ત્યાં 2 ખૂંડા હતા વનસ્પતિના છોડવાના. એ કુંડા ઉપર ફૂલ હતા, એ 2 કુંડા મૂકેલા ને અહીંયા એનું ખૂન થયેલું, પેલી છોકરી પડેલી ને. હવે પોલીસ શોધી નહીં શકી. 160 માણસોને 1 કુંડું રાખ્યું, ગ્રાફ મૂક્યો ઇલેક્ટ્રિકલ, દરેકને લાવવામાં આવે, કુંડા પાછો ઉભો રહે અને ગ્રાફ વર્ક કરે. હા, કોઈ વખતે પણ છોડવા એ કન્સન્ટ આપી નહીં કે આ ગુનેગાર છે. જ્યારે એને પૂછવામાં આવ્યું, એને કીધું ભાઈ મારામાં કોઈ ગુનેગાર દેખાતો નથી. આ જ્યારે પકડાયો અને બીજા ખૂનમાં, એ વખતે પોલીસે પેલાને બોલાવ્યો, કુંડું તો રાખવામાં આવેલું. તમે વિચારો, જો કુંડાને મેમરી છે, 6 મહિના પહેલા ખૂન થયેલું ને, એ આ ઝાડના છોડવા એ નજરે જોયું છે. ભગવાને વનસ્પતિ કાયની અંદર આત્માના અસ્તિત્વની જે વાત કરી છે, પુરવાર હવે આ વૈજ્ઞાનિકો કરે છે. પહેલાને એની સામે લાવતા તરત જ પેલો ગ્રાફ જે હતો ને, એની સોય એની બાઉન્ડ્રી ઓળખી દીધી. પેલાએ કીધું આ ગુનેગાર લાગે છે. એને પોલીસે કીધું બીજું કુંડું જો વેરીફાઈ કરે, 2 કુંડા વેરીફાઈ કરવા દીધા. કારણ કે કુંડા 2 હતા, જે દ્રશ્ય હતું એ તો બંને કુંડા એ જોયું હતું. પેલાને બહાર લઈ જવામાં આવ્યો, આ કુંડું ચેન્જ કરીને બીજું કુંડું લાવે, બીજું કુંડું મૂક્યું, બીજો છોડવો મૂક્યો, ફરીથી ચેક કર્યું ને, તરત જ 100 આખી બાઉન્ડ્રી ઓળંગી નાખી, આ ખૂની છે, પુરવાર થયું. 4th ડિગ્રીની ને 5th ડિગ્રીની જયારે એની ઉલટ તપાસ કરવામાં આવી ને, એને કબૂલ કર્યું એ છોકરીનું ખૂન મેં કર્યું છે. એ છોકરી મારી જોડે પરણવા માંગતી હતી, પણ તો પછી એને ઇનકાર કરી દીધો. એટલે મધ્યરાત્રિએ હું આવ્યો ને મેં એને મારી નાખી. છોડવા જુએ છે, તમે ભૂલતો ને. હા, એ ઝાડનું કુરું પડ્યું હોય ને, અને હું તમારી પર્સમાંથી કઈ ઉઠાવું ને, મને કલ્પના નથી કે આ છોડવાએ જોયું. અમે આ માની નહીં શકીએ, આ હકીકત છે, આ આ આખી હકીકત છે. અને એ ઝાડનો દેવતા પ્રગટ થઈ ગયો, અને ઝાડના દેવતાએ પ્રગટ થઈને કીધું કઈ વરદાન માંગી, કઈ વરદાન માંગી. લેને કીધું કે તમારી પાસે ડિપોઝિટ રાખો. મેં તમને કહ્યું તું ડિપોઝિટ અત્યારે આપણે એમાં ઊંડા જઈએ છીએ. તમે ડિપોઝિટ રાખવાની વાત કરો છો ને, તમે શું ડિપોઝિટ રાખી શકો? હું તમને મહત્વની ચાવી કહું છું. કર્મની અંદર પાપ છે ને પુણ્ય છે. પાપ ઉદયમાં આવે, મને અત્યારે બીમારી આવે, અત્યારે મને 4 ડિગ્રી તાવ આવ્યો, હું કહું કે તાવ તું હવે અત્યારે ના આવ, હવે મારું લેક્ચર પૂરું થવા દે, શું 20 મિનિટમાં હું પૂરું કરીશ, હવે તું અત્યારે. કોઈ દાડો તમે પાપ ભોગવવાનો, ઘણી મહત્વની વાત કહું છું, પાપ ભોગવવાનો ઇનકાર નહીં કરી શકો. પાપ અને પુણ્ય વચ્ચે મોટો ફેર છે. પુણ્ય ઉદયમાં આવે, તમે પુણ્યનો ઇનકાર કરી શકશો, તમે પુણ્યનો ઇનકાર કરી શકશો. પુણ્ય ઉદયમાં આવ્યું, સમજ્યા ને? તમે અહીંયા ધાર્યું પણ ન હોય ને કલ્પ્યું પણ ન હોય, પરંતુ ઇન્ડિયાથી બેઠેલી વ્યક્તિ તમારે માટે કલકત્તાના રસગુલ્લા લાવીને મૂકી, તમે ધાર્યું ન હોય, તમે કોઈ મને નથી કહો, આઈ ડિનાય. ચક્રવર્તીઓને શાંતિનાથ ભગવાનને 6 ખંડની સમૃદ્ધિ મળી ના, શાંતિનાથ ભગવાને કીધું આઈ ડિનાય. કાનમાં ખિલાટ ઠોકાયા કોને? ભગવાન મહાવીર સ્વામીને. ભગવાન કાન્ટ રિફ્યુઝ ઇટ. તમે ઊંડા જજો,
તમે બધા સ્વાધ્યાય કરો છો, ભગવાન કાન્ટ રિફ્યુઝ કે હું ભગવાન છું, મને નહીં ખેલા ઠોકાવા જોઈએ. હા, ભગવાને નંદીવર્ધને કીધું કે વર્ધમાન રાજ્ય તમે લો, તમારા જેવા યોગ્ય વ્યક્તિ રાજ્ય ચલાવે. ભગવાને કીધું રાજ છોડું છું, ઘર છોડું છું, અલંકારો છોડું છું, વસ્ત્રો છોડું છું, તમે સમજી રાખજો છોડવાનો અધિકાર છે. મારી પાસે ઘડિયાળ નથી, અને હું વિચાર કરું મને ઘડિયાળ મળે, પાપ કર્મનો ઉદય હોય તો ના મળે. મારી પાસે ઘડિયાળ છે, હું છોડી દેવા માંગુ છું, મને નથી જોઈએ, ફેંકી દઉં છું, આપી દઉં છું, મને નહીં જોઈએ. પુણ્યનો ઇનકાર કરવાનો તમને હક છે, તમે ઊંડા જજો આમાં. અને એને પચખાણ કે છે, પરિવર્તન આવશે ઘરની અંદર, બધી બરણીઓને ફ્રી આખું ભરેલું છે. અને સંબત્સરીને ધારે તમે કહેતો આ ભોજન નથી કરવું, પુણ્ય છે, ઇનકાર છે. આ જે છે ને, તમને એક ચીજ ગિફ્ટ મળે છે, તમે ગિફ્ટને ના પાડી શકો, કે મને ગિફ્ટ નહીં જોઈએ, નહીં જોઈએ, મને મને નથી ભોગવવું, મને પોતાને વધારે સૂક્ષ્મમાં જવું છે. તમને અધિકાર છે, તમે આને સંયમ કે છે, આને ત્યાગ કે છે. તમારી મનની ખુશીથી પ્રસન્નતાથી હોય, તમે જે ચીજ પ્રસન્નતાથી કરી શકો છો, તો તમે એ તમને બળ આપે છે. પાપનો તમે ઇનકાર નહીં કરી શકો, તો એવું કર્મ ઉદયમાં હશે તો આખો દારો ખાવા નહીં મળે, ન પણ મળે. પણ ઊંઘવાનો સમય છે, મારા માટે પથારી કરેલી છે, પલંગ છે, આખો એર કન્ડિશન છે, બધું છે. હા, અને હું કહું ધ્યાનમાં બેસું છું, હું અત્યારે ધ્યાનમાં બેસું છું, મને જાગવું છે, મને આ અધિકાર તમારો છે, આ અધિકાર તમારો છે, આ છે આનું રહસ્ય. ડિપોઝિટ મૂકવું, ડિપોઝિટ મૂકવાના અર્થ ઘણા છે. તમે હમણાં રાખો, હું પછી લઈ લઈશ, તમે હમણાં આ રાખો, હું પછી એનો ઉપયોગ કરી કપ આવશે ત્યારે. ડિપોઝિટનો અર્થ એ છે, સમજ્યા કે નહીં, કે મને એનો ઉપયોગ નથી કર્યો. દાસ ગુજરાતીની કથામાં એ છે, પેલા એને શેતરંજ આપી, એને કીધું મને નથી જોઈતી, મારે હું હું કોઈને આપી દઉં, તમે વિચાર તો કરો, હું કોઈ બીજાને આપી દઉં. એમાં તો તમે ઊંડા જજો, હું ઘણી કપરી વાતમાં જઈ રહ્યો છું, સમજ્યા ને. આ વાતો એવી છે કે તમારે પણ ઘેરે 10 મિનિટ વિચાર કરવો પડશે, મહેરબાની કરીને. શું કે જેની અંદર ધ્વજભૂજંગ, આ એને ડિપોઝિટ વરદાન મૂક્યું. અત્યારે ધ્વજભૂજંગની વાતમાં તો મારું ભાઈ પુણ્ય નથી, હું જુગારમાં ગુમાવી દઈશ. હા, માટે એને કીધું કે આ ચોપાટ હું કોઈને ભેટ આપી દઉં, સમજ્યા કે નહીં. એને એ કીધું, અરે મહાત્મા પુરુષો ચોપાટનો ઉપયોગ કરી શકે એમ હતા, એને કીધું હું ભેટ આપી દઉં. તીર્થંકર પરમાત્માઓ એમનું જે અનર્ગળ પુણ્ય હતું ને, એમને જગતને આપી દીધું. આમાં વરદાન જમે રાખવું, એમાં તમે 1 થી 7 પગથિયા ચડો. 7મા પગથિયા તીર્થંકર ભગવાન આવશે, કે એમને કીધું જગત ના જીવો સુખી જાય, બધું આપી દીધું, મને એમને નથી જોઈતું, નહીં જોયું. બસ અહીંયા જે ઘટના ઘટી ને એ આ ઘટી, સમજ્યા કે નહીં. એને કીધું વરદાન ડિપોઝિટ રાખો, તમે આ વરદાન ડિપોઝિટ રાખો, દેવતાને કીધું, સમજ્યા. છતાં જે કર્મ હતું વિપરીત, એટલું ખરાબ કર્મ હતું ને, જુગાર તો રમતો હતો. અને જુગારની અંદર બધું હરી ગયું. છેલ્લે જુગારીઓએ કીધું કે કપડા તું તે પહેરે છે ને, તું જેટલું હરી ગયો એટલા એટલું તને પાછું આપીશું. આ કપડા હતા, બધા કપડા ઉતારી કાઢ. એને જો કપડા તો છે હજી મારી પાસે, અને જુગારનું દૂષણ આ છે. દુર્યોધને યુધિષ્ઠિરે કીધું હું બધું હારી ગયો. દુર્યોધને કીધું અરે હજી દ્રૌપદી બાકી છે, જુગારીની આ ખાસિયત છે. એને દ્રૌપદીને મૂકી દીધી, તાને એને કપડા મૂકી દીધા, હારી ગયો, એ હારી જાય. દુર્યોધન યુધિષ્ઠિર હારી ગયા હતા, તો આ તો હારે જ જાય, હારી ગયો. નાસ્તીને દેરાસરમાં ભરાઈ ગયો,
એને કપડા કેવી રીતે ઉતારે બર બજારમાં? એને કીધું હું કપડા આપું દેરાસર માં વેચી ગયો. ભગવાનને પહેલી વાર અને ભગવાન સામે જોયું. હું મિત્રોને પૂછું છું, કોઈ વાર તકલીફમાં આવ્યા તો તમે ભગવાન સામે જોયું છું? નથી, કારણ કે ભગવાનનો પરિચય જ નથી ને, ભગવાનનો વિશ્વાસ પણ નથી, અરે ભગવાનની ઓળખાણ પણ નથી. કે અમને એમ થાય કે ભગવાન સામે જોઈએ, એને પહેલી વાર ભગવાન સામે જોયું. ભગવાને એને લાગ્યું તો ભગવાન કહી રહ્યા હતો ઉપર જો, ઉપર જો, ઉપર ધજા હતી. દરેક દેરાસરમાં ધજા તો હોય, ધજા તો કપડું છે, ખૂબ હોય, ઉપર ચડી ગયો. એને ધજા કાઢીને વીંટાળી બધા કપડા કાઢીને આપી દીધા. નામ પણ કર્યું, રાજપાલ એનું નામ હતું, લોકો ધ્વજ ભુજંગ નામ પણ. ધજા જેને વીંટાયેલી છે એવો જુગારી ધ્વજ ભુજંગ નામ પણ. માતાએ કીધું કે બેટા, એક જ ઉપાય છે, તું જગ્યા છોડી દે. શાલિગ્રામ નગર ગામ છોડી દીધું. મેં તમને કહ્યું તકલીફ હોય ને, તમને તકલીફ 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 લાગે ને, ચેન્જ ધ સ્પેસ, ચેન્જ ધ ટાઈમ. આમ આચરતી છે. તમે કોઈ વાર ગૂંચવણ આવે ને, કોઈ તમારો બોસ હોય, કોઈ વેપારી હોય, કોઈ જોડે કઈ મોટી મહત્વની ધંધાની કે રિલેશનશીપની વાત કરતા હો, તમને લાગે વાત જામતી નથી, નથી જામતી, સમજ્યા ને? બારું કરીને થૂંકવા ઉભા થવા, આમ પછી આવીને અહીં બેઠા થઈ બેસું, વાત આખી પલટાઈ જશે. તમે જુઓ, ટ્રાય યોર સેલ્ફ. શાસ્ત્રકારે કહેલી આ રીતો છે, ચેન્જ ફેસ એન્ડ ટાઈમ, સિચ્યુએશન ઇઝ ઓલરેડી ચેન્જ. તમે અનુભવ નહીં કરો ત્યાં સુધી નહીં સમજાય. સૂક્ષ્મ જગત ની વાતો આ છે. હું તમને ચાવીઓ કહું છું, હું આ તમને પ્રેક્ટિકલ લાઈફ ની ચાવીઓ કહું છું. મહાત્માઓએ આપેલી ચાવીઓ છે, એની જગ્યા છે. ઉજ્જૈનમાં જુગાર રમે, રમતો બધું હારી ગયું, દેવું થઈ ગયું, જુગારીઓ પાછળ પડ્યા અને એક એમાં છુપાઈ ગયો મંદિરમાં. ગામ બારે જીર્ણ મંદિર ની અંદર છુપાઈ ગયો. જેના મંદિરમાં છુપાયો પેલાઓ એ શોધે ચડ્યું ને, સમજ્યા ને? જુગારીઓ ચાલી ગયા અને એ પોતે પથ્થરની પાળ પર બેઠો હતો. મંદિર આ બાજુ એક તળાવ, આ બાજુ મંદિર, અને વિચાર ચિંતન કરતો હતો. શાસ્ત્રના શબ્દો ચિંતા નહીં, અરે રે હવે શું થશે, ચિંતા છે શું થઈ શકે આ સિચ્યુએશનમાં, શું થાય ચિંતન. તમે ચિંતન કરો, ચિંતા નહીં કરતા, ચિંતા નહીં કરતા. અમને આ શીખવાડવામાં નથી આવ્યું, શાસ્ત્રકાર જ આ શીખવાડી શકે. ભગવાન વર્ધમાન સ્વામી આ શીખવાડ્યું છે, ચિંતા કોઈ દાડો થાય નહીં કરે, ચિંતન જ થાય કરશે. પ્રેક્ટિકલ ચાવીઓ છે, ચિંતન કરતો થાય. તમે જે ચિંતન કરવા માંડો છો ને, એક અદભુત વાત છે. એટલો સમય નથી કે હું તમને એને વિગતથી કહું. બને છે એવું બને છે ને, પ્રકૃતિમાં કઈ ઘટના ઘટે છે, એ તો ચિંતન કરતો તો મારું કર્મ વિપરીત છે, જુગાર રમું ને હારી જો, બીજી કઈ આવડત નથી, હવે મારે શું કરવું જોઈએ, આ કર્મ ખપાવો, આ વિચાર કરતો હતો. અને એટલામાં એને જોયું કે તળાવમાં 500 બળદ કોઈ સાર્થવાના પાણી પીતા હતા, એમાં એક બળદની પીઠ ઉપરથી એક ખૂન પાણીમાં પડી, એની જોઈ હવે પડી હશે, એ તો વિચાર કરતો. પાણી પીતા બળદો ગયા અને કોઈ રડવા માંડ્યું એકદમ. તરત એ વિચાર આવ્યો, અરે કોઈ રડીએ છે, રુદન કોઈનું સાંભળી ન શકે, જો એ સ્થિતિ હશે કોઈ રડતો હોય, હું આવતો રડવા દો, અરે એમાં આપણે શું કરીએ. તમે વિચાર, તમને સરખાવ જો, કમ્પેર યોર સેલ્ફ. એ લોટ તો ગયો, આ 500 પોચનો માલિક ધ્રુત કે ધ્રુત કે બાળકની જેમ રડતો હતો. બામા નામનો સાર્થવા હા કે અરે તમે આટલા પ્રૌઢ મને, તમે એને કીધું મારું સર્વસ્વ ગયું, એ પોઠમાં મેં મારી અત્યાર સુધીની કમાણી રત્નોમાં ખરીદીને રાખી હતી, એ પોઠ ગુમાઈ ગઈ. આ બળદની એને જોયેલી હતી, એને જોયું તો પાણીમાં પડી છે, એને ખબર પણ પડી કે આમાં રત્નો છે. પેલા એ એની પાસે કન્ફેસ કર્યું, મારી જિંદગી સુધી કમાયો એ આમાં છે, હું આવતો
જવા દો, હવે રોતો રોતો જાય, મારા નસીબ ની લાગી છે આ, આ લોટરી મને લાગી, હું આ રાહ જોતો. તમે વિચાર કરજો. એને કહ્યું, મેં જોઈ છે તમારે, તમે રડો નહીં, આવતું રૂચી નાખો. પેલું કે તો શું કે છે? એમ કીધું, જો આ પડી જાપાનીમાં પેલો ભેટી પડ્યો. પેલો કે તું મારો ભગવાન છે, તને ભગવાને મોકલ્યા, હું તને મારો નાનો ભાઈ માનું છું. એને બે ભાગ કર્યા અડધા. મેં તમને કાલે કહ્યું તું, ફરી કહું છું, હું આવું તો શું કહું, આપણે શું બક્ષીસ આપી છું? 500 રૂપિયા આપો, એને આપો, એને બાપરાને આપો. કેમ જાણે આપણે ઉધારતા કરતા હોઈએ, 500 રૂપિયા આપીને. હા, એને અડધા બે ભાગ પાડ્યા. એને કીધું, અડધા રકમ તું લઈ લે. પેલું કે મારે જોઈતા નથી. પેલા એ પૂછ્યું કે ઉજ્જૈનની અંદર સર્વશ્રેષ્ઠ શ્રીમંત તું લાગે છે? એને કીધું, માતાના વાળ જેટલું દેવું છે કે સર્વશ્રેષ્ઠ. તો કે તું આ મને જોઈતું નથી, તમે મને આવતું નું ખોઈ નાખી, તમે જ રાખો. પેલો એટલો ખુશ થઈ ગયો. એને કીધું, તું મને ભૂલે છું કે ના નહીં કહેતો? હા. એને પોતે બીજી પોઠની અંદરથી રત્ન જડેલા રમવાના સોગઠા છે એવી એક ચોપાટ શેતરંજ કાઢી, સોનાની સોનાની ચક્રવર્તીઓ રમે, રેશમી વસ્ત્રમાં વીંટાળેલી એને ભેટાવી. એને કીધું, બસ મારી તરફથી તું આ રાખ, શું બસ તું રાખ. હા, પેલા એ ખોળામાં લીધી મૂકી. પેલા એ પૂછ્યું ધ્વજભુજંગે કે તમે ક્યાં જાઓ છો? દક્ષિણની અંદર હરિમર્દન રાજા. હા, એને તો છેલ્લો વેપાર કરી લઉં, પછી વેપાર મને કરવો નથી. તારી 5 મિનિટ વધારે લઉં છું. હા, પછી મને વેપાર કરવો નથી કે હવે આ રત્નો તે આપ્યા, બસ પ્રકૃતિ મને સાવધ કરે છે. મારું ને તમારું પણ કોઈ વાર કઈ ગુમાઈ જાય, તમે સાવધ થજો. હા, ધંધામાં થોડું નુકસાન થાય, સમજ્યા ને? આપણી પાસે 2 કરોડ રૂપિયા હોય ને 10 લાખ જાય, 10 લાખ હોય અને 1 લાખ જાય, આપણે વિચાર કરવો. પ્રકૃતિ કહે છે કે સાવધ થઈ જાઓ, એ તો બધું જતું રહેશે. અમે સાવધ થતા નથી. હર્ષદ મહેતા નહીં થયા બાપડે, જુઓ તમે, સમજ્યા ને? ગુમાવી દીધું બધું. તમે સાવધ થઈ જાઓ, આ એ બતાવે છે. મામાએ કહ્યું ના કે આ છેલ્લો વેપાર કરી લઉં. ધ્વજભુજંગે કીધું, દક્ષિણના રાજા હરિમર્દન ને આ ભેટ આપ્યો. અરે, તારે ઓળખાણ છે નહીં? એ તો મારે કઈ ઓળખાણ નથી. તમે ક્યાં જવાના છો? તમે જ્યાં જવાના હોય ત્યાં આપી દઈએ. તમે વિચાર તો કરો, તમે એની પાછળ જજો સાહેબ. ગો ડીપ બિહાઇન્ડ ઇટ. એક તો તમે નથી, સાયકોલોજીસ્ટોની પાસે મેં આની પાછળ રહેલા સાયકોલોજીકલ જે પ્રિન્સિપલ છે ને એની ચર્ચા કરી છે. તમે તમારી અંદરનો વિચાર કરજો. પેલો ત્યાં ગયો, હરિમર્દનને મળ્યો, હરિમર્દનને એને પોતાની ભેટ આપી. હરિમર્દને કીધું, રાજમાં વેપાર કરો. એને કહ્યું, મારા એક મિત્ર, મારો નાનો ભાઈ જેવો છે, એને તમને ભેટ મોકલી છે. રાજા હરિમર્દન કે, પણ મને પરિચય વગર? એને તમારો હશે પરિચય, સમજ્યા ને? એમ કરીને એને રેશમી વસ્ત્ર કાઢી ખોલી, રાજા હરિમર્દન ઉભા થઈ ગયા. રત્નોના સોગઠા વાલી આ રાજરાજેશ્વરો રમે એવી આ ચોપાટ. અરે, હરિમર્દને કહ્યું, આ મોકલનારા કયા ગામના પોતે રાજા છે? એને કહ્યું, એમનું શું નામ? તો કે ધ્વજભુજંગ. ધ્વજભુજંગ કુમાર નું એ માત, એ એવા મહારાજ નું મેં નામ પણ સાંભળ્યું નથી. હરિમર્દન કહેતો, પેલો બાબર કે તમે ક્યાંથી સાંભળ્યું હોય, ક્યાંથી સાંભળ્યું? એમને આ બક્ષિત આપી છે. હરિમર્દને કહ્યું, હરિમર્દન એટલે હરિહંત, હરિનું જે મર્દન કરે તે હરિમર્દન, રિપુ મર્દન, રિપુનું મર્દન. ભગવાનને બક્ષિત હતી. અને ભગવાન તમે મુઠ્ઠી ચોખા મૂકો ને ખેતરના ખેતર આપ્યા વગર રહે ને, એ તમારું લઈ ના લે કોઈ ગાંઠો. હરિમર્દને કહ્યું, મામાને તમે જ્યારે વેપાર કરી અને જ્યારે જાઓ ત્યારે અહીંયા મને મળજો. હા, એ ધ્વજભુજંગ કુમારને હું 500 હાથીની ભેટ આપું છું. એના ઉપર માવત, એના ઉપર સુવર્ણની અંબાડી, એના ઉપર સરંજામ અને જિંદગીભર આ હાથીઓનો ખર્ચો દક્ષિણ દેશના રાજા હરિમર્દન આપું છું.
પેલો 500 હાથી લઈને આવ્યો. ધ્વજભૂજન પાસે આવે એને ધ્વજભૂજન ને કીધું કે પેલા એ 500 હાથી મોકલ્યા છે. એક એક હાથી નું શાસ્ત્ર માં વર્ણન આવે છે. એક એક નગર નું રાજ્ય મળે. પેલો વિચાર કરતો હતો આને થયું ભામાને કારણે ખુશી થઈ ગઈ. હવે એનું બધું દુઃખ એની કંગાલિયત નિર્ધનતા બધું ગયું. ખુશી હતી. પેલો વિચાર એ કરતો હતો કે આ કોને ભેટ આપું, આ ભેટ વડે કોનું દુઃખ હું દૂર કરું. મનમાં વિચાર કરતો હતો એ ભગવાનને પૂછતો હતો કોને મોકલું. તમે કહેજો કોઈનું દુઃખ દૂર થાય. ના કઈ સૂજું નહીં એને. એને પૂછ્યું ભામાને કે વડીલ બંધુ એવા તમે મને કહો ક્યાં જાઓ છો હવે તમે, હવે તમે ક્યાં જશો અહીંથી. ભામાએ કહ્યું જો ભાઈ હવે બધા ધન કમાઈ લીધું છે. દક્ષિણમાંથી પણ પુષ્કળ ધન કમાયો છું. તે અડધા રત્નો લીધા નહીં અને એ રત્નની પોટ ગઈ હતી એ પણ બધા મારી પાસે છે. હવે કમાવું નથી. છતાં કાન્યકુબ્જ ની અંદર દેવદત્તા નામની એક વારાંગના છે. ભારતભરની અંદર ને ભારતની બહાર પણ એના રૂપની સૌંદર્યની પ્રસિદ્ધિ છે. એને જોવા જઉં છું. અરે એ જમાનામાં હતું આ આમ્રપાલી. હા એ જમાનાની અંદર હતું. સમજ્યા ને. જેની ખ્યાતિ એટલી હતી ને દેશ પરદેશ થી એને જોવા માટે આવતા. આને મનમાં વિચારો તો કોને મોકલું કોને મોકલું. ભગવાને કીધું એના જ મોકલ, આને મોકલ. ધ્વજભૂજન કે કીધું 500 હાથી તમે દેવદત્તાને ભેટા છો. અરે પેલો કે તારે કઈ પરિચય છે? અરે કે મારે ક્યાં પરિચય. તમે કાન્યકુબ્જને બદલે બીજે જતા હોય તો ત્યાં મોકલાવું. મેં તમે ગઈ વખતે કહ્યું એમ એ સિંક્રોનિસિટી છે. સમજ્યા કે અહીંયા એ બન્યું. કાન્યકુબ્જના રાજાની ઈચ્છા દેવદત્તાને પટરાણી બનાવવાની. એને 1000 વખત દેવદત્તાને કીધું તું મારી સાથે લગ્ન કર. પહેલી કે તમારા રાજ્ય પર થૂંકું છું કે પુરુષના હું પરણવા માંગતી નું. તારે કોઈ જોડે લગ્ન કરવાના. શું કાન્યકુબ્જ આપણે રમીએ બેઠા છીએ તો હાથી ની શરત કરી. એ રમતા રમતા 500 હાથી આવી ગઈ. રાજા એ મંત્રીઓને કીધું એક હાથી એને વેચાતો નહીં મળવું છું. પેલી કે હું 500 હાથી ક્યાંથી લાવું. એને રાજાને કીધું મારું સર્વસ્વ આપી દો. રાજા કે મારી જોડે લગ્ન કરે તો માફ કર. ભારે મૂંઝવણમાં આવી. જ્યારે તમે ભારે મૂંઝવણમાં આવો ને માસ્ટર કે શાસ્ત્રકારોએ આપી છે સમજાય ને, ત્યારે તમે ટાઈમની મુદત લઈ લેજો. એને રાજાને કીધું લગ્ન કરી 100 દિવસ મને મેસલ આપો. રાજાએ કીધું 100 દિવસ ને 1000 દિવસમાં તું 500 હાથી ભેગા નહીં કરી શકે. મારા હાથી ખાનામાં 100 હાથી નથી. આખા કાન્યકુબ્જમાં ક્યાંથી તું લાવે 500 હાથી. ટાઈમ આપો. સત્રકારે કીધું છે ચેક ટાઈમ. તમે બહુ મૂંઝવણમાં આવો ને કોઈ લેણદારો કે લાવો પૈસા પરમદાડે લાવો. તમે પરમદાડે કે ચમત્કાર બનશે તમે જોજો. દરરોજ સભામાં આવે એટલે રાજા એને કહેશે સમજા ને. 90 દાડા રહ્યા આવે. 80 દાડા રહ્યા. દરરોજ કે લગ્ન કરવાના આવે 80 દાડા બાકી છે. રાજા એને કીધું દેવદત્તા 95 દિવસ થઈ ગયા, 5 દિવસ બાકી છે. દેવદત્તા કીધું મહારાજ હજી 5 દિવસ બાકી છે. 5 કલાક બાકી હોય ને પૂરતા છે. અને ભગવાને કીધું છે અંતર મુહૂર્ત બાકી હોય ને કેવલના થવા માટે પૂરતું છે. તમે ગભરાવો નહીં. બસ અને બન્યું એ 5 દિવસ બાકી રહેલા અને ભામા આવી પહોંચ્યો. સમજ્યા ને. એને કહ્યું મહારાજ તમારા રાજ્યમાં દેવદત્તા નામની વારાંગનાને મને મળવું છે. એ પેલા ખૂણામાં બેઠી દેવદત્તા આવી. ભામાએ કીધું કે મારે તને મળવું છે. એને કીધું તમે મહેલમાં પધારો
દરબાર માં ખાત થાય પછી હું તમને લઈ જો. એને અહીંયા કઈ વાત નહીં કરી, મહેલ માં ગયા એની સાથે. દેવદત્તા એ હાથ જોડીને કીધું, ક્ષમા કરજો, હું તમારી પાસે નૃત્ય નહીં કરી શકું. કારણ કે દેવદત્તા સમજી કે જે કોઈ પરદેશી આવે એ દેવદત્તા નું નૃત્ય જોવા માંગે. એ તરત કહેતા કે 1000 સોનામાં આપણે સુતું નૃત્ય બતાવો. એ કે મારે નૃત્ય જોવું નથી. તો કે તમે કેમ આવ્યા છો? તો કે મારો એક મિત્ર છે, એને તમારા માટે ભેટ મોકલી છે. પેલી કીધું, શું મોકલી? એને ખ્યાલ પડે. એને કહ્યું, કાને કુબજનગર ની બહાર 500 હાથી ઝૂલે છે, તમારા માટે એને 500 હાથી મોકલી. અરે 500 હાથી, હા, સોનાની એના ઉપર અંબાડી છે અને એના ઉપર સરંજામ છે અને જિંદગી સુધી એના પોતાની જવાબદારી દક્ષિણના મહારાજા હરિમર્દને લીધી છે. તેલી પોતાના ઘરના મંદિરમાં ચાલીને નૃત્ય કરવા લાગી. 2 ઘડી સુધી 48 મિનિટ એને નૃત્ય કર્યું, નાચવા લાગ્યું. મામાએ આવું નૃત્ય જોયું નહોતું. મામાએ કીધું, આવું અદ્ભુત નૃત્ય મેં જોયું નથી. એને કહ્યું, મેં તમારી સામે નૃત્ય નથી કર્યું, ભગવાન સામે કર્યું. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. દરરોજ હું ભગવાન ને આંખમાં આંસુ સાથે પ્રાર્થના કરતી હતી કે આ રાજાના અંતપુરના કારાગ્રહમાં મારે જવું ન પડે. ભગવાને અવશ્ય સાંભળી. એને પૂછ્યું, આ ભેટ મોકલનાર ધ્વજભુજંગ કુમાર ક્યાંના રાજા છે? પાંચો હાથી મોકલ્યા, મને કારાગ્રહમાંથી બચાવી લીધી. મેં સંકલ્પ કર્યો હતો, સમજ્યા કે નહીં, કે ભગવાન જ આમાં સહાય કરી શકે. અને આ 500 હાથીની ભેટ મોકલનાર એ મારા મનથી પ્રત્યક્ષ ભગવાન જ છે. પેલાએ કીધું, આમ આમ શબૂર કરો કે તમે સાંભળો, જુગારી છે, આ મોટો જુગારી છે. મામાએ કીધું, હા, પેલીએ કહ્યું, મેં પણ જીવનમાં જુગાર જ ખેલ્યો છે અને હું હારી ગઈ છું, અમારો બંને જુગારીનો મેળ સારો થશે. એને કહ્યું કે જેને મારું જીવન બચાવી લીધું એ મારા ભગવાન છે. મારા સંકલ્પને તોડીને હું એ સંકલ્પ કરું છું, ધ્વજભુજંગ કુમાર મારા પતિ હોય, હું એની જોડે લગ્ન કરું. પેલાએ કીધું કે એની પાસે કંઈ નથી. એને કીધું, એની પાસે કંઈ ન હોય, મારી પાસે બધું છે. મારી પાસે કાને ખૂબ જ કરતા મોટું રાજ્ય છે, મારે કંઈ જોઈ. એને કીધું, એ જુગારી છે. એને કહ્યું, એ ગમે એવા જુગારી હશે ને હું એને સહન કરી લઈશ. મારું જીવન જેને બચાવી લીધું, પણ કે તેને જોયો નથી, એ કે મારે એને જોવા પણ નથી. એને કીધું, આપણે ભગવાનને ક્યાં જોયા છે? ક્યાં જોયા છે? ના ના, પ્રત્યક્ષ ભગવાન આવે ને કદાચ આમ આમ ધિયામણા હોય તો અરે જેવા હોય એવા. ભગવાને ભગવાને ભગવાન છે આપણા માટે. પેલાને આશ્ચર્ય થઈ ગયું. એને કહ્યું, ધ્વજભુજંગ કુમાર મારો સ્વીકાર કરે કે ન કરે, હું એને અર્પણ થઈ જઉં છું. બસ સમજ્યા નહીં. અને કહ્યું, તમે જાઓ ત્યારે કાગળ લઈ જજો. શું? હવે આપણે સ્ટેશન કરીએ છીએ, કાગળ એક લઈ જજો. કાગળ એને લખ્યો, મારું સર્વ સમર્પણ તો શું કરી શકું, મારી પોતાની જાત હું તમને સમર્પી દઉં છું. સ્વામી તમને આમંત્રણ આપું છું, એક વખત તમે મારું આંગણું પાવન કરો. સમજ્યા? પેલો કાગળ લઈને આવ્યો. સમજ્યા? કાગળ લઈને આવ્યો. એને કહ્યું, અદ્ભુત બની ગયું કે તે 500 હાથી મોકલ્યા, પેલીનો ઉદ્ધાર થઈ ગયો. એ સાંભળતો ભગવાનનો આભાર માનતો હતો કે ભગવાન તે આ ઉદ્ધાર કર્યો છે, એનો આભાર ભગવાનનો માનતો હતો. અને એને કહ્યું, એને તને પત્ર આપ્યો છે, કાલે ખૂબ જ આવવાનું આમંત્રણ આપ્યું છે. સમજ્યા? એને તારો સ્વામી તરીકે સ્વીકાર કર્યો છે. મેં એને કહ્યું, તું જુગારી છે, તારી પાસે કઈ નથી. એને કહ્યું, એ જેવો હોય એવો હું એનો સ્વીકાર કરું છું. સમજાય? દજ ભુજંગ બેઠો તો ઉભો થયો. દજ ભુજંગે કહ્યું, ધર્મ ક્ષય પામી ગયો, હવે કાન્ય ખૂબ જઉં છું, એના આમંત્રણનો સ્વીકાર કરું છું. દજ ભુજંગ કાન્ય ખૂબ જ આવ્યો છે, 3 મિનિટમાં પૂરું કરીએ છીએ આપણે. કાન્ય ખૂબ જે આવીને એને જોયું, ફાટેલા જ કપડા હતા, પેલી દેરાસરની ધજા જ વિચાળેલી હતી, બીજું તો કઈ હતું જ નહીં.
કપડા બદલ્યા લઈ અને એને હું આવું તો નવો શૂટ કરી દીધો હા હા કરી નાખું તમે સરખાવજો તમે પોતે જાઓ તો શું કરો અને અને એ પોતે ગાંડી કુંજના દરવાજા થાકી ગયેલો ભૂખ્યો તરતો થાકી ગયેલો બહાર રાજા એ 10 લાખ દ્રવ્ય આપી અને કાન્યકુબ્જ ની બારે વાવ ખોદાવતા હતા. વાવ ખોદવા માટે સમજ્યા ને બધા માણસો કામ કરતા હતા. આને પૂછ્યું કઈ ખાવા મળશે? પેલા અધિકારીઓ કીધું ખાવા અરે અવશ્ય મળશે, કામ કરીને ખાવ, તમે કે ખવડાવો પણ છો, અવશ્ય કે દરેક કામ કરનાર ને ખવડાવીએ છીએ. કામ કરવા માટે ખાવાની લાઈન માં બેસાડ્યા, બેઠો, પતરાળે આવ્યા. એનો દેખાવ કુત્સિત છૂટી જાય એવો હતો. પેલા ખાવાનું લેવાની ના પડે, એને કીધું મને ખાવું નથી. અધિકારીઓ આવ્યા, એમને કહ્યું કે તને, એને કીધું ભાઈ તમે ખરાબ ધાન્ય મને આપો પણ સદાય મારી માએ પાસે બેસી મારા માથા પર હાથ ફેરવતા અમી દ્રષ્ટિથી મને ખવડાવ્યું છે. તમે આવી કુત્સિત ને ન મોકલો. પેલા સભા પેલા લોકો અધિકારીઓ હસવા લાગ્યા, એ કહેવા લાગ્યા આ રાજા સાહેબ ને ખવડાવવા તો થોર શણગાર સજી અને સ્વયં દેવદત્તા આવવાની છે. પેલો કે દેવદત્તા આવે તો પેલા હસવા લાગ્યા, તું પહેલી વાર આવે છે, દેવદત્તા ને તે જોઈ છે? એને કીધું ના મેં જોઈ નથી. એ કે દેવદત્તા જો તને ખવડાવવા આવે અમારી બધી મૂડી હારી જોઈએ, તું શું હારે? એને કીધું મારી વાત તો કઈ છે જ નહીં, હું મારું પાછું આવી છું. અરે બીજા વૃદ્ધ લોકો કહેવા લાગ્યા તારું જીવન ઓળમાં ન મૂક, દેવદત્તા આવે નહીં કોઈ દાડો. એને કીધું તમે સાક્ષી છો, દેવદત્તા જો ન આવે મારું જીવન આપી દો. પેલા કે દેવદત્તા આવે ને અમે અમારી ત્રણેયની સમગ્ર મૂડી આપી દઈએ. સમજા કે એને કહ્યું દેવદત્તાને જઈને સંદેશો આપો કે ઉજ્જૈન થી ધ્વજ ભુજંગ આવ્યા છે તો સોળ શણગાર સજીને પગે ચાલીને નગરની બહાર કાન્યકુંજની બહાર 32 પ્રકારની રસવતીનું ભોજન એમને કરાવવા માટે તું આવ. પેલા બધા હસવા લાગ્યા ખરખડા, આનું ખસી ગયું છે. જે દેવદત્તા કાન્યકુંજના રાજાને ગાંઠતી નથી સમાચાર આપ્યા, દેવદત્તા ઘરના મંદિરમાં જઈને નૃત્ય કરવા લાગી. એને એની બધી સખીઓને બોલાવી, સમજા ને, સોળ શણગાર સજી પગે ચાલી અહીંયા પગે લાગી ગયા, પગે લાગી ધ્વજભુજંગ કુમાર, ધ્વજભુજંગ કુમાર એનું વિચારેલી ધજા. તમે બીજો તમે ફોટા છે નહીં એના, કોઈ એની વિડીયો પાડી નથી, એ તમારે અંદર પાડવી પડશે. તો એને કહ્યું સ્વામી ઘરે પધારશું? બતાવો. અડધું કાન્ય કુંજ ભેગું થઈ ગયેલું, દેવદત્તા અને હાથ જોડે લોકોને આશ્ચર્ય થઈ ગયું. આ કોઈ માન વિદ્યા ધરો હોવો જોઈએ. દેવદત્તા બીજું કોઈ નથી, પરા પ્રકૃતિ છે, એ વારાંગના છે, કુદરત છે. શું એ હાથ જોડે છે એની સામે? એને કીધું નહીં, ભોજન અહીંયા કરવું છે. પેલી કીધું હું તૈયાર કરી દઉં. સમજા ને, તરત ચૂલા પેટાવવામાં આવ્યા, 32 રસવતી જે લાવવામાં આવેલી ગરમ કરી, પાછે બેસી દેવદત્તા એને પંખો નાખતા ખવડાવવા લાગી અને ધ્વજ ભોજન કુવાર ખાતા હતા. તમે વિચાર કરજો, ભોજન કરી લીધા, હવે અહીંયા રાખીએ છીએ આપણે, ભોજન કરી લીધા પછી દેવદત્તા એ હાથ જોડી, હાથ ધોવડાવીને શાસ્ત્રોમાં તો 15-15 શ્લોક તો એનો હાથ ધોવડાવી અને મુખવાસ કેમ આપ્યો એના છે. હું એ કહેતો નથી, પૂરું કર્યા પછી દેવદત્તા એ કહ્યું સ્વામી થોડો સમય તમે અહીંયા રોકાવ, હું હાથી લઈ આવું.
ધાન્ય કુંજમાં હાથી ઉપર તમારે તમારું સ્વાગત કરવું છે. એને કીધું ભલે જાઓ. એને રાજાને જઈને કીધું, રાજા કે કોણ મહારાજા ધ્વજભૂજન પધાર્યા છે? રાજાને આશ્ચર્ય થઈ ગયું, જેને 500 હાથી દેવદત્તાને ભેટ આપ્યા. રાજા કે હું પણ આવ્યા, કાન્યકુંભ જે રાજ્ય આજે એમનું સ્વાગત કરે છે, આપણે આવતીકાલે આ સ્વાગત પૂરું કરી દઈશું. તમારો સમય મેં વધારે લીધો છે, એ માટે અંતઃકરણથી માફી માંગુ છું. જીન વાણીમાં જે વારંવાર ભાવથી તમે આ શ્રવણ કરો છો, આ વાર્તા નથી, મારું અને તમારું આ જીવન છે. અંતરાય કર્મનો ક્ષય કઈ રીતે થઈ શકે, અને જો અંતરાય કર્મનો ક્ષય કરતા આવડે તો મોહનીય કર્મનો ક્ષય કઈ રીતે થાય, અને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન કઈ રીતે પ્રગટે, આ કથામાં એ ભરેલું છે. હું તમને આ કથાનો એ સંકેત કરું છું, જે વિચાર ન થતો ધંધક લઘુ સંગ્રહની કર્મ ગ્રંથ જે કઈ તમે શીખ્યા હો એનું આ એપ્લિકેશન છે. આ એપ્લાય કરવાનું છે, એ તમે ચાવી કેમ લગાડી શકો? તમે અવશ્ય એપ્લાય કરશો, મને શ્રદ્ધા છે, મને આશા છે, મને વિશ્વાસ છે. અંતિમ મંગલિક કરી આપણે પૂરું કરીએ છીએ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વને જગત સુખી થાવ, સર્વને શાંતિ. આવતીકાલે ફરીથી આપણે અહીંયા 8:15 વાગે આ કથા પૂરી કરવા માટે મળીએ છીએ. પછી એને પૂર્વ ભવ કે છે, કેવલી ભગવાન પધારશે, ક્યાં કેમ કઈ ઘટના કઈ રીતે બને છે, અને આવા અંતરાય કર્મો ઉને તમે ના બાંધ્યા, આ કથા એ માટે છે. અને બાંધ્યા હોય તો એનો ક્ષય કેમ કરવો? ના બાંધી એની જાગૃતિ, બાંધ્યા હોય તો આપણે એનો ક્ષય ક્યાં કેમ કઈ રીતે કરી શકીએ, આ કથાઓમાં ભરેલું છે. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માન. બધાઈ બધાઈ.